સૌને મારા પ્રણામ વંદન પરમ પૂજ્ય કૃષ્ણમણી સ્વામીજી મહારાજ ને મારા વંદન ડાયસ પર બિરાજમાન બધા જ મહાનુભવને મારા વંદન અને આમંત્રિત મહેમાનોને નમસ્કાર ખૂબ આગળ માહોલ બાંધ્યો છે ભાઈએ એટલે મજા આવશે મારું કામ એમને હળવું કરી દીધું છે અપેક્ષાઓ ઘણી બધી હશે આપને આપણે આજે ખાલી જ્ઞાન એકલું જ નથી મેળવવાનું સાથે સાથે થોડું હસવાનું પણ છે મજા આવશે તમારો સહયોગ માંગીશ આયુર્વેદ જેમ આગળ સ્વામીજી જણાવ્યું કે આયુ એટલે આયુષ્ય અને વેદ એટલે વિજ્ઞાન કે બંનેનો સમન્વય જાણીએ છીએ આપણે થોડું ઘણું પણ ખરેખર આપણે ક્યારે એને મહત્વ આપીએ છીએ કે જ્યારે વિદેશીઓ ગોરી ચામડીવાળા જે જે વસ્તુઓ લઈને આવતા હોય છે ને આપણે એની નકલ કરતા આવીએ છીએ સાઉથ ઇન્ડિયામાં ઘણા બધા સેન્ટર્સ એવા છે કે છ છ મહિના પહેલાં બુક થઈ જતા હોય છે ફોરેનથી લોકો આવીને પંચકર્મ કરાવે ને વગેરે ટ્રીટમેન્ટ બધી કરાવતા હોય હું આજે આપણને ઘરેથી કરી શકાય આયુર્વેદ એવું સારું વિજ્ઞાન છે કે હમણાં બસો અઢીસો વર્ષથી એલોપેથિક અસ્તિત્વમાં આવ્યું છે એટલે આયુર્વેદ ધીરે ધીરે અલુપ્ત થવા માંડ્યું હતું હવે ગવર્મેન્ટ સારી આવી છે એટલે ધીરે ધીરે એને પાછું જાગૃત કરી રહ્યા છે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું કરી રહ્યા છે એવું સાંભળ્યું છે આયુર્વેદ એક એવું વિજ્ઞાન છે કે એ ઘરેથી પણ કરી શકાય એના માટે કોઈ ડિગ્રીની જરૂર નથી કે કોઈ સ્નાતક થઈને અને પછી જ કરી શકાય આપણા બસો ત્રણસો વર્ષ પહેલાં ઘરેથી બધા દાદા દાદી બધા આયુર્વેદના પ્રયોગો કરતા હતા તો એના હું આજે ચાર ભાગમાં હું તમને એને સમજાવવા આવ્યો છું ફૂડ વોટર સ્લીપ એન્ડ સ્ટ્રેસ આ ચાર વસ્તુ હું તમને આજે જણાવવાનો છું આહાર વિહાર વોટર એટલે પાણી આપણે પાણી અમૃત પણ બની શકે ને વિશ્વ પણ બની શકે ને પાણીના ઘણા બધા એક્ઝામ્પલ્સ તમને આપીશું સ્લીપ ને સ્ટ્રેસ આ ચાર વસ્તુ પર બોલવાનો છે ને છેલ્લે દસ મિનિટ આપના પ્રશ્ન માટે હું આપીશ શરૂઆત કરીએ આપણે ફૂડ તો બધાને મનમાં ખબર છે કે ફૂડ તો ખાવું જોઈએ આ પ્રમાણે સાત્વિક છે ને ફલાણું છે ને બધું પણ સાહેબ ફ્રૂટ ફૂડ એવું વસ્તુ છે કે આપણે જો જ્યાં સુધી તેને આપણી પ્રકૃતિ પ્રમાણે ન જાણીએ તો કદાચ આપણે સાત્વિક ફૂડ પણ આપણે પચાવી ન શકીએ જેમ કે પંચમહાભૂતમાંથી આપણે આવ્યા છીએ જમીન આસમાનની વચ્ચે ત્રણ તત્વ છે એલિમેન્ટ હવા એટલે વાયુ ગરમી એટલે પિત્ત અને પાણી એટલે કફ આ ત્રણ તત્વથી આપણું શરીરનું નિર્માણ થયું છે હવે દાખલા તરીકે આપ વાયુની પ્રકૃતિના વ્યક્તિ છો વાયુને લગતા ઘણા બધા દોષો છે ચોર્યાસી રોગો છે એમાંથી કંઈ પણ આપણના શરીરમાં તમે અનુભવ કરતા હશો એમાં તમને જો એવું જાણવામાં આવે કે વાયુ કારક ખોરાક અને પીણા કયા તો હું માનું છું કે તમે આખી જિંદગી ખાલી પંદરથી વીસઠ ટકા વાયુના પ્રકોપથી પીડિત રહેશો બાકી એંસી ટકા તમે એને બચાવી શકશો પંદર વીસ ટકા એટલે બોલું છું કે એ આપણી પ્રકૃતિમાં આવી ચૂક્યું છે દરેક વ્યક્તિ જન્મ લે છે એટલે કોઈ પણ પ્રકૃતિ સાથે જન્મ લે છે એવી જ રીતના પિત્ત તો એના બેતાળીસ પ્રકાર છે તો પિત્તવાળાને ખબર પડે કે મારે આટલી વસ્તુઓ ખાવી જોઈએ આટલી વસ્તુ ન ખાવી જોઈએ તો એ પણ સારી રીતે લાંબી જિંદગી જીવી શકે અને એવી જ રીતના કફ તો હું એને થોડુંક સામાન્ય વિસ્તૃત કરીશ અને થોડું સામાન્ય ડિટેલ્સમાં કારણ કે બહુ કરવા જઈશું તો એના પર જ આપણે અટકી રહીશું એટલે હું થોડું થોડું છણાવટ કરીશ શરૂઆત કરીએ કે વાયુવાળા વ્યક્તિને શું રોગ થાય એને શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ એને કયા કયા પ્રકારના મનના વિચારો આવે એની હાલ ચાલ એના વાળના કલર એનો અવાજનું કંઠનું એનું શું એનો સ્વભાવ છે અવાજનો એની હરકતો બધી કેરેક્ટરિસ્ટિક ટેમ્પરામેન્ટ ઇમોશન્સ એને ટૂંકમાં કહી દઈએ આપણે તો હું એવું કહી શકું કે વાયુવાળા વ્યક્તિ હંમેશા જે એવરેજ હાઈટ હોય છે એ એવરેજ હાઈટ કરતાં યા તો એ થોડા ઓછા હોય છે ઓછી હાઈટ ના હોય છે યા તો એવરેજ કરતા થોડા વધારે હોય છે આની પહેલી પરીક્ષા છે એમાં થતા રોગો કયા હોય તો વાયુ એટલે હવા હવા શરીરમાં જાય એટલે ઘણી બધી જગ્યાએ એ ડ્રાય કરવાનું કામ કરે સર્ક્યુલેશનને પાચનતંત્રને તમામ સિસ્ટમોને એ ડ્રાય કરવાનું કોશિશ કરે વધારે પડતી હવા હોય તો અને હવા ખાસ કરીને એનો જે ભાગ છે એનું ઘર કહેવાય શરીરમાં એ છે કોલોન લાર્જ ઇન્ટેસ્ટાઈન એ ત્યાં એનું ઘર છે એટલે પહેલામાં પહેલી પરીક્ષા એ છે કે દિન પૂછો કે તમારું પેટ સાફ થાય છે સાહેબ થોડી તકલીફ તો હંમેશા રહ્યા જ કરે છે ત્યાં એને વાયુનો ઉપદ્રવ થયો કહેવાય એટલે વાયુવાળાએ પર સુધી સારી રીતે જીવવું હોય તો જમતી વખત તમે જે જમતા હો એમાં જે કઠોળ વસ્તુઓ હોય છે જે સૂકી વસ્તુઓ કઠોળ આવે પછી સૂકા મેવા કઠોળમાં આવે અને ઠંડી વસ્તુઓ આ બધી જ વસ્તુઓ વાયુને એગ્રેવેટ કરે એને એકદમ ઉશ્કેરે અને વાયુ ઉશ્કેરાય એટલે તમારા શરીરમાં પાચનતંત્રના રોગો છે કબજિયાતને લગતા રોગો છે કબજિયાત એટલે વારંવાર કહું છું કે કબજિયાત એટલે માટે મહત્વનું છે કે આયુર્વેદમાં કહે છે કે જીસકા પેટ સાફ ઉસકા સબકુચ માફ જેનો બગડ્યો ઝાડો તેનો બગડ્યો દાડો એવા અનેક બધા રૂઢિપ્રયોગો છે પણ હું એટલું કહીશ કે પેટ સાફ થાય તો તમે અડધી જંગ જીતી ગયા આખા દિવસ મારા પૂજ્ય દાદાજી એવું કહેતા હતા કે આ ત્રણ વસ્તુઓ જો પબ્લિકને સમજમાં આવી જાય તો આખું શરીર વિશે જ્ઞાન મળી જાય તો એ કઈ છે હિન્દીમાં બોલું છું પછી ગુજરાતીમાં તમને સમજાવીશ કે જીસકી તલિયા ગરમ તલિયા એટલે પગના તળિયા તમારા શરીરમાં સર્ક્યુલેશન બહુ સારું ચાલી રહ્યું છે પેટ નરમ હોય એટલે તમારું પાચન તંત્ર બહુ સારું છે તમને શરીરમાં કબજિયાત નામની તકલીફ ઓછી છે અને દિમાગ ઠંડુ છે તો તમે બહુ જ શાંતિથી તમારું જીવન જીવી શકો છો પણ અત્યારે ઉલટું છે તલિયા ઠંડી થઈ ગઈ છે મગજ એ આપણે કેમનું સુધારીશું એના વિશે થોડું સમજાવીશું હું થોડા એક્ઝામ્પલ લઈને પણ આવ્યો છું જેમ કે પહેલાં પહેલું તો એટલું કહીશ કે આપણે આ એ એવી ભૂમિ પર બેઠા છે અત્યારે કે જે અત્યારે માત્ર ગુજરાત જ નહીં માત્ર ઇન્ડિયા જ નહીં પણ પૂરા વિશ્વમાં આયુર્વેદની જે યુનિવર્સિટી એકમાત્ર છે જે જામનગરની છે આપણે ગૌરવ લેવો જોઈએ ખરેખર એના માટે અને ગૌરવ એટલા માટે લેવો જોઈએ કે હવે પછીની જે સદી છે સો વર્ષ આવતા એ આયુર્વેદના થવાના છે અને આયુર્વેદના સો વર્ષ થવા માટે આપણે બધાનો રોલ પણ અંદર એટલો જ મહત્ત્વનો હોવો જોઈશે કેમ કે આપણે આપણા બાળકોને આયુર્વેદનું મહત્વ સમજાવવું પડશે હું બહુ મોટા આયુર્વેદ વૈદ્યને મળ્યો હતો વર્ષો પહેલાં એમણે પોતાના દીકરાને આયુર્વેદમાં ન મૂક્યો એ પોતે આયુર્વેદના બહુ મોટા નાડી નાડી તો નહોતા જોતા પણ પ્રેક્ટિસ બહુ સારી કરતા હતા અને મેં પૂછ્યું સાહેબ આપ તમે આટલા મોટા જાણકાર અનુભવી તો તમારા દીકરાને કેમ હોમિયોપેથિકમાં મૂક્યું તો એમણે મને જે ચિંતા દર્શાવી હતી એ તમને હું કહેવા માગું છું એમણે એવું કીધું હતું કે અત્યારે અનફોર્ચ્યુનેટલી પહેલું કારણ તો એ છે કે સો ડાક્ટરો એક કોલેજમાંથી એક વર્ષે માની લો કે ડાક્ટર બનતા હશે એમાંથી માત્ર જ ડાક્ટરો પ્યોર આયુર્વેદિક પ્રેક્ટિસને વર્ગી રહે છે આ એક પહેલું કારણ નંબર ટુ અત્યારે એટલી બધી જે વનસ્પતિઓ કહેવાય એ અલુપ્ત થવા માંડી છે જેનું સિંચન જેની સંભાળ કોઈ રાખવા તૈયાર નથી અને ધીરે ધીરે વનસ્પતિઓ અલુપ્ત થવા માંડી છે એટલે એનું પણ ભવિષ્ય જોખમમાં છે અને આ બે બહુ મુખ્ય કારણો છે કારણ કે પેલા ડાક્ટરો એલોપેથિક પ્રેક્ટિસ કરે છે અને આયુર્વેદિક ન કરતા આયુર્વેદનો પ્રચાર પ્રસાર બહુ ઓછો થઈ રહ્યો છે બહુ ઘણી આગાઠ્યાં ડાક્ટરો આયુર્વેદિક પ્રેક્ટિસ પ્યોરલી કરે છે તો હું એવું પણ કહીશ કે જે લોકો અહીંયા બહુ મોટી પદવી ધરાવે છે એ આ બાબતે કંઈક આના માટે અવેરનેસના પ્રોગ્રામ પણ કરે જેથી આયુર્વેદનો વિકાસ થાય આ મારી વિનંતી છે હવે આગળ જોઈએ તો દાખલા તરીકે આજે મારી કોઈ ચર્ચા થતી હતી કોઈ સાથે કે સાહેબ ચ્યવનપ્રયાસ આપણે કહીએ છીએ એટલી બધી અસર નથી થતી તો આનું કારણ એ જ છે કે વનસ્પતિ પૂર્ણ રૂપમાં આપણને મળતી નથી જેમ કે ચવનપ્રાસ એટલે ચવન એટલે આમળા સંસ્કૃત શબ્દ છે આમળા જે એક કિલો ચવનપ્રાસમાં ચાલીસ ટકા આમળા હોવા જોઈએ અને આ લોકો હજારો લાખો ટન દુનિયામાં વેચી રહ્યા છે એટલા તો આમળા પાકતા જ નથી તો શું નાખતા હશે એક પ્રશ્ન છે ને ટેસ્ટી એક સ્વીટ ડિશ જ હોય છે અને આપ ચવનપ્રાસનું સેવન કરો છો સાહેબ ચવનપ્રાસ બહુ ખાધો પણ એમાંથી કંઈ મજા નથી આવતી એટલે હું એવું કહેવા માગું છું કે આયુર્વેદનો આપણું પોતાનું જ વિજ્ઞાન છે દોરિયા લોકો હું અમેરિકામાં ઘણી વખતે આ બાબતે અનુભવ કરતો હોઉં છું ધોરિયા લોકો આ બાબતે એટલું બધું વિશ્વાસ ધરાવે છે મારા ઘણા મિત્રો એ ખાલી આવું લેક્ચર સાંભળવાના સો સો ડોલર આપે છે આયુર્વેદના વિશે જાણવા માટે દોરિયા લોકો આપે છે પણ આપણને એની કિંમત નથી કારણ કે દીવા નીચે અંધારું હોય પેલી કહે છે ને કહેવત ગર ગરકી ગરકી મુરગી એવું છે સો આપણે એ બાબતે તો ઘણું બધું કહી શકાય એમ છે પણ હું એટલું જ કહીશ કે આયુર્વેદ ઘર ઘરમાં થવું જોઈએ આવતી સદી અને આજે ગવર્મેન્ટ જે રીતે અત્યારે બધા નિયમો ઘડી રહી છે મને જોશી સાહેબે મોકલ્યા હતા હું બહુ ખુશ થયો કે આયુર્વેદનો પણ હવે એલોપેથિકમાં ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે કે એના અમુક જે બેઝિક ફંડામેન્ટ્સ છે એ બહુ જ સારી વાત છે યોગાને આયુર્વેદના એટલે હું મારું એવું માનું છું કે ભવિષ્યમાં આપણે બધા જ આયુર્વેદને તરફ વળીશું ફૂડ વિશે હું જે કહેતો હતો તો જે લોકો વાયુની પ્રકૃતિના છે એ લોકોને કઠોર ના ખાવા જોઈએ એ લોકોએ ઠંડી વસ્તુ ના ખાવી જોઈએ અને સૂકી વસ્તુ જેટલી છે એ ના ખાવી જોઈએ તો એ લોકો શું ખાવું જોઈએ તો કઠોળ ખાવા હોય તો મગ ખવાય બાકી અડદ ચણા તુવેર રાજમા આ બધા જ જે ભારે કઠોળો છે એ બહુ જ ઓછા સમયે એ લોકોએ એનો ઉપયોગ કરવો જોઈએ અને જ્યારે પણ કઠોળ ખાઓ ને તો ગાયના ઘીમાં વઘારીને જ ખાઓ કારણ કે ગાયનું ઘી એક માત્ર લોબેરીકડ છે જે કઠોળનું મારણ છે અથવા તો માન લો કે તેલમાં વઘાર દીધું કંઈ વાંધો નહીં ઉપર એક ચમચી ગાયનું ઘી નાખીને જ કઠોળ ખાઓ તો નહીં તો તમારા આંતરડાને સૂકવી નાખશે અને વાયુના હજારો રોગો છે એ તમને એના શિકાર બનશો એટલે વાયુવાળાને એક આ ઘરગથ્થુ સલાહ કે આ બધી વસ્તુ જે ત્રણ બોલી ગયો ઠંડી વસ્તુ એટલે ફ્રીજમાં મૂકેલી વસ્તુ હોય કે બહુ એવું એવું નથી કે એની અડવાથી ઠંડી હોય એની તાસીર પણ ઠંડી હોય એ પણ વાયુ કરે અને કઠોળ અને નટ્સ બધા બદામ છે અખરોટ છે અંજીર છે પિસ્તા છે કાજુ છે હે ને આ બધી વસ્તુઓ શું કરવી જોઈએ ખાવી તો જોઈએ કે આપણને પ્રોટીન જોઈએ છે તો એને કેવી રીતના ખાવી જોઈએ પાણીમાં પલાળ દેવી જોઈએ અમુક કલાક સુધી પછી જ એનું સેવન થાય કદાચ પિત્તવાળો ને કફ વાળો ખસે તો એને થોડું પચાવી શકશે પણ હું તો બધાને સલાહ આપું છું બધાએ આ બધી વસ્તુઓને પલાળીને જ લેવી જોઈએ થોડીક રૂપરે આપણે પિત્ત તરફ જઈએ હવે પિત્તના વ્યક્તિ કેવા હોય તો કે એવરેજ જ હોય જેમ વાયુવાળા એવરેજથી અંદર હોય અને એવરેજથી એબવ હોય તો પિત્તવાળા કેવા હોય કે એવરેજ હાઈટના હોય એનું બંધારણ પણ સ્લીમ વ્યવસ્થિત મોડરેટ હોય એને રોગો કેવા હોય એને શું ભાવતું હોય તો પિત્તવાળા વ્યક્તિને હંમેશા આથોઆેલી વસ્તુ વધારે ભાવે એને કેફીન દ્રવ્ય વધારે ભાવે એટલે ચા છે કોફી છે આથોએલા હાંડવો ઢોકળા બ્રેડ ખમણ અથાણા દહીં આ બધું એને આથોઆેલી વસ્તુ ફર્મેન્ટેડ વસ્તુ બહુ ભાવે કેફીન એટલે ચાય કોફી અથવા જેમાં જેમાં કેફીન આવતું હોય કૂકીઝ છે ઠંડા પીણા છે એ એને વધારે ડિમાન્ડ કરે બોડી તો એને એ એનું પ્રમાણ એને ઓછું કરવું જોઈએ અને જ્યારે પણ એ પિત્તવાળો વ્યક્તિ જમવા બેસે તો વસ્તુ વસ્તુને આ જે સ્પાઈસી વસ્તુ છે એનું પ્રમાણ જો ઘટાડી દે કાયમ માટે તો એ પણ લાંબુ આયુષ્ય ભોગવી શકે છે પંદર વીસ ટકા આપણા જીનેટિકલ પણ હોઈ શકે એટલે પંદર વીસ ટકાની ગેરંટી આપણે ના લઈ શકીએ પણ સિત્તેર એંસી ટકા આપણે આપણા હાથમાં છે કેવી રીતના એને કંટ્રોલ કરવો હું બે હજાર પાંચમાં ચાઇના ગયો હતો હું થોડું પાણી વિશે પણ કહેવા માગું છું ચાઈનામાં ગયો અને પછી એક હોટલમાં રોકાયો અને પછી મેં પાણીની ઓફર કરી પાણી સોરી મેં એને ઓર્ડર કર્યો કે કેન આઈ હેવ ડ્રિંકિંગ વોટર પ્લીઝ તો એ દસ મિનિટમાં એક છોકરો આવ્યો ટ્રે લઈને અને એમાં પછી એક પેલું એ શું કહેવાય જગમાં પાણી હતું અને ગ્લાસ હતો મેં જેવું કાઢ્યું એટલે એમાંથી વરાળ નીકળવા માંડી તો મને લાગ્યું કે આ કંઈ ચા માટે આપી ગયો હશે એટલે મેં ફરી કોલ કર્યો કે કે ના ડ્રિંકિંગ હૅવ વોટર આમ સ્પેસિફિકલી મેં થોડુંક ભારપૂર્વક કહ્યું યસ સર દસ મિનિટમાં ફરી આવ્યો ફરી એવું જ રિપીટ થયું ગરમ જ પાણી હતું અંદર એટલે બીજે દિવસે હું જ્યારે ચેકઆઉટ થયો ને મેં કીધું કે ભાઈ તમે બધા અહીંયા આગળ ગરમ પાણી પીવો છો એનું કારણ શું એ કે છે હું સાહેબ તમને સારી રીતે ન સમજાવી શકું પણ થોડાક દૂર બે બ્લોક છોડીને આવો બધું ઇન્ટરેસ્ટેડ વ્યક્તિ છે ડૉક્ટર છે એ તમને કદા સારી રીતે સમજાવશે તો મારી તો બહુ ઈચ્છા હતી જાણવાની એટલે હું ગયો હતો તો એ વખતે બે હજાર પાંચની વાત કરું છું એ વખતે એને મને થોડું સ્ટેટિસ્ટિક સમજાયું કે દર દસ અમેરિકનમાંથી સાડા છની આસપાસ લોકો ઓવરવેટ છે દર દસ યુરોપિયનમાંથી સાડા ની આસપાસ લોકો ઓવરવેટ છે અને દર દસ ચાઇનીઝ અને જેપનીઝમાંથી માત્ર એકથી દોઢ લોકો ઓવરવેટ છે એટલે કે ગરમ પાણીની એ લોકોએ સલાહ આપે છે ગરમ પાણી કેમ ગરમ પાણી સવારે જ પીવું જોઈએ અમુક લોકો એવું માને છે પણ હું એવું માનું છું કે ગરમ પાણી એક એવી વસ્તુ છે કે તમારે સવારે ઉઠતા તો બધાએ જ પીવું જોઈએ પછી જેની પિત્તની પ્રકૃતિ હોય એ લોકો આખા દિવસમાં નોર્મલ વોટર પી શકે છે પણ જેની વાયુને કફની પ્રકૃતિ છે એ લોકોએ તો થોડું હુંફાળું પાણી પીવું જ જોઈએ તો પાણી કેટલું પીવું જોઈએ એને મને એક વસ્તુ બહુ સારી કહી હતી તમને હું એ કહેવા માગું છું એને એવું કીધું હતું હું તમને આખે આખું એક ગ્લાસ ઠંડુ પાણીનું તમને ઓફર કરું એકદમ આઈસ ક્યુબ નાખેલું ઠંડુ પાણી એકદમ અને તમે પાણી પીવો શું એકાદ કલાક પછી તમે જે યુરિન પાસ કરશો તો એટલો જ ઠંડો નીકળશે ના કેમ કે પાણી તમારા જઠરમાં ગયું એણે બધા ઓર્ગન્સની એનર્જી ખેંચી કેમ ખેંચી એને બોડીના ટેમ્પરેચર સુધી પહોંચાડવા માટે કે અઠ્ઠાણું પોઈન્ટ ચાર ડિગ્રી ફેરનેટને એ લેવલમાં લાવવા માટે બધા જ અવયવો છે લિવર છે કિડની છે હાર્ટ છે વગેરે બધા ઓર્ગનમાંથી એને એનર્જી ખેંચી અને એને ગરમ કર્યો હવે એ જ્યારે બ્લેડરમાં આવ્યું એટલે તમને મેસેજ મળ્યો કે મારું બ્લેડર ફૂલ થવા માંડ્યું છે તમે યુરિન પાસ કરો તો એ એટલો ગરમ હોય હવે થશે શું કે તમારી જે એનર્જી વપરાઈ ગઈ પાણીને ગરમ કરવા માટેની એ એનર્જી તમારે વાપરવાની હતી ક્યાં હાર્ટને પોતાના ફંક્શનમાં વાપરવાની હતી આંતરડાને પોતાના પાચનતંત્ર માટે વાપરવાની હતી લિવરને પોતાના કામ માટે વાપરવાની હતી એ તમે ક્યાં ખર્ચી નાખી પાણીને ગરમ કરવા માટે હવે તમે જ્યારે જમશો ત્યારે તમારી ચયા પચાય એટલે મેટાબોલિઝમ તમારું ડાઉન થશે એટલે જે ખોરાક ખાશો એ તમારો ત્યાં વધારાનો ખોરાક પડી રહેશે એટલે ગેસ એસિડિટી પ્રોબ્લેમ તમને થાય તો બજેટના પ્રોબ્લેમ થાય તો મુદ્દો ક્યાં છે કે આપણે પાણી થોડુંક નવશેક ઉપીયું શિયાળામાં તો આખો દિવસ ઉનાળામાં તો સવારે ઉઠતા સાથે ખરું છે બધા ગંભીર થઈ ગયા છે મને થોડી ચિંતા થઈ ગઈ છે હું થોડું રમું જ કર લઉં તમારી સાથે ગમશે કારણ કે એવું કહેવાયું છે કે એક સામાન્ય ત્રણ વર્ષનો માણસ સોરી માણસ નહીં બાબો સામાન્ય ત્રણ વર્ષનો બાળક રિસર્ચમાં એવું મળ્યું છે કે સામાન્ય ત્રણ વર્ષનો બાળક એવરેજ સડસઠ વખત હસે છે આ વર્ષો પહેલાનું રિસર્ચ છે અત્યારે બહુ નથી હસતો પણ વર્ષો પહેલાનું રિસર્ચ એવું કહેતો તો કે સામાન્ય ત્રણ વર્ષનો બાળક દિવસમાં સડસઠ વખત હશે છે પણ એક સડસઠ વર્ષનો વ્યક્તિ દિવસમાં ત્રણ વખત નથી હસતો સાહેબ હસવાથી તો કેટલી સિસ્ટમો આપણી કુદરતે આપેલી અંદર આપણી ભગવાને કેવી રચના કરી છે હું તમને કહું અઢીસો ચારસો વર્ષ પહેલા તો કોઈ ફાર્મસીઓ હતી જ નહીં શું હતું તો કે તમે બિલકુલ સ્ટ્રેસ મુક્ત હતા નિયમિત તમે ખાઓ સાત્વિક ખાઓ ને સારા સારા લોકો પ્રમાણિક લોકોનું દુનિયા વધારે હતી એટલે તણાવ પણ ઓછા હતા કોમ્પિટિશન પણ ઓછી હતી પૈસા ઓછા હતા સાહેબ તમે એક વખત હાસ્ય હશો ને એ તમારી બધી જ અંતસ્ત્રાવી ગ્રંથિ જેને એન્ડોક્રાઇન ગ્રેન્ડ કહેવાય બધી પિનિયલ ગ્રેન્ડથી મારીને જ છે પ્રોસ્ટેટ અને બેનોને ઓવરીઝ સુધી બધીની જ વચ્ચે જેટલી અંતસ્ત્રાવી ગ્રંથિઓ છે ને સાહેબ એક મિનિટ હસવાથી પોતાની મેડિસિન પ્રોડ્યુસ કરે છે એટલે હોર્મોન્સ કહેવાય ને એ હોર્મોન્સ આપણે બહારથી લઈએ છીએ આ ડાયાબિટીસ શું કરે છે બહારથી ઇન્સુલિન લે છે એ પ્રાણીમાંથી કાઢીને તમને નાખવામાં આવે છે મોંઘા પડે છે એની સાઈડ ઇફેક્ટ હોય છે અને ઘણું બધું છે તો શું આપણે આ ના કરી શકીએ મેં આજે સવારે ઉદાહરણ આપ્યું હતું લખી રાખજો મારા શબ્દો રેકોર્ડિંગ તમને ભવિષ્યમાં પંદર વર્ષ પછી પણ સાંભળવા મળશે અને એ વખતે હું યાદ આવીશ ફરીથી આવતા પંદર વીસ વર્ષ વીસ વર્ષ પછી ફિફ્ટીન ટુ ટ્વેન્ટી ઇયર્સ એપ્રોક્સિમેટલી એવું મારા તત્વચિંતકો દ્વારા મને જાણવા મળ્યું છે કે આવતા પંદર વીસ વર્ષ પછી ડોક્ટર જોગેન્દ્રભાઈ જોશી જીવતા હશે હું એવા પ્રાર્થના કરું છું ભગવાનને જ્યારે જોગેન્દ્રભાઈ જોશી હશે ને મોટેથી ત્યારે બીજા દિવસે ન્યૂઝની હેડલાઇન બની જશે હું નામ એમનું એટલે આપું છું એમને એકલાને જ ઓળખું છું અત્યારે તો એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે કઈ દિશા તરફ જઈ રહ્યા છે એ આપણને પોતાને જ ખબર નથી કેમ જન્મ લીધો છે શું આપણું ટાર્ગેટ છે બસ એ આપણે શીપ વોક ચાલી રહ્યા છે આગળ વાળા આવું કરે છે એટલે આપણે આવું કરવાનું એ આવું કમાય છે એટલે આપણે કમાવાનું પેલો આમ આખી કોમ્પિટિશન જ છે અને આપણે કઈ એન્ડ ક્યારે આવશે અને કઈ મિનિટે આપણી ટિકિટ ફાટશે ને એ બાઈક એવા પણ નહીં રહીએ પણ મારું એક અલગ રિસર્ચ પણ છે એ એના વિશે થોડોક ઉલ્લેખ કરવા માગું છું કે એક ઇન્ડિયન વ્યક્તિ અમે હું અમેરિકામાં રહું છું એક ઇન્ડિયન વ્યક્તિ ત્યાં આગળ કેટલા કલાક કામ કરે છે વીકમાં એની સામે એક વેસ્ટર્ન વ્યક્તિ વ્યક્તિ એ કેટલા કલાક કામ છે એના મેં પોતે જ એનો સ્ટડી કરીને ચાર પાંચ મેં કર્યા છે પોતે જ મારી રીતે કર્યા છે તમને હું કહેવા માંગુ છું સાહેબ એક ધોર્યો વ્યક્તિ આખા વીકમાં ચાલીસ કલાકથી વધારે કામ નથી કરતો આ એસી ટકાની વાત કરું છું અમુક દસ વીસ ટકા એ અપવાદરૂપ છે હું કોઈ પણ વ્યક્તિને મળું ને એની લાઈફસ્ટાઈલ પૂછી જ લઉં મને બહુ જ એના વિશે સ્ટડી કરવાનું મન મને વીસ બાવીસ વર્ષથી કરી રહ્યો છું અને હું જ્યારે વિદેશમાં જાઉં ને હું જેમ કીધું કે બેતાલીસ દેશમાં ગયો છું તો હું હોટલમાં ઓછું રોકાવું ઘરમાં એટલે રોકાવીનો પૂરો અભ્યાસ થાય અને જે વડીલ વ્યક્તિ મળે જે લોકોની દવા ન ચાલતી હોય ને સિત્તેર સિત્તેર એસી એસી વર્ષના વ્યક્તિ હોય એની જોડે તો હું ખાસો ટાઈમ સ્પેન્ડ કરું ભાઈ તમે કેમ આટલી બધી ઉંમર સુધી તમે કોઈ દવા તમે નથી નાખી રહ્યા અને નકરા પ્રશ્ન જ કર્યા કરું સાહેબ એટલે એ બધું જાણવા મળ્યું હું તમને નીચોડ આપું છું કે એક ઇન્ડિયન વ્યક્તિ જ્યારે પેલો ચાલીસ કલાક કામ કરે છે દોડ્યો વ્યક્તિ જ્યારે એની અમે ઇન્ડિયન વ્યક્તિ એની કોઈ લિમિટ જ નથી અમેરિકામાં ઇંગ્લેન્ડમાં ઓસ્ટ્રેલિયામાં જેટલા વેસ્ટર્ન કન્ટ્રીમાં આપણા બધા ભારતીયો છે ને એ કોઈ ટાઈમની એને લિમિટ જ નથી નકરા કામ જ કર્યા કરે છે લોકો કોઈ સિત્તેર કલાક કરે કોઈ એંસી કલાક કરે બહુ ઓછા લોકો છે કે જે ઓછા કલાક કામ કરે છે

એ કિનારે લઈ જશે ખાલી શું વાત બસ કિનારે બેસવાનું એનું આનંદ માણવાનો બસ બીજું કંઈ નહીં કરવાનું એની સામે એક ઇન્ડિયન વ્યક્તિ છ મહિને તો વિચારતો જ નથી દર બે ત્રણ વર્ષે એક વખત ઇન્ડિયા આવે અને એટલી બધી બીમારીઓ લઈને પાછો જાય કારણ કે ચાર પાંચ કમિટમેન્ટ લઈને જ આવ્યો હોય આ બે ત્રણ લગ્નમાં મારે એટેન્ડ કરવાના છે ને બે બે ત્રણ પાર્ટીઓને ફલાણું દીકણું ને લગ્ન બધા ઘણા બધા એ ઇસ્યુ લઈને આવતા હોય અને જ્યારે જાય ને ત્યારે બીમારીઓનો ઢગલો લઈને જ જાય તો આયુર્વેદમાં એનું સ્પષ્ટપણે વર્ણન કરેલું છે કે આપણે દર છ મહિને આપણા જે વાતાવરણમાં રહીએ છીએ એના વિપરીત વાતાવરણમાં સ્થળાંતર કરીને આવવું જોઈએ તમારી યથાશક્તિ ત્રણ દિવસનો ટાઈમ મળતો તો ત્રણ દિવસ પાંચનો મળતો હોય તો પાંચ દિવસ જેટલી તમારી તાકાત જેટલી તમારી ઈચ્છા સારી જગ્યા જવાની તો એ પ્રમાણે જાઓ સામાન્ય હોય તો સામાન્ય જગ્યાએ જાઓ પણ સ્થળાંતર તો કરો જ જેથી કરીને બાણું ટકા જે પ્રોબ્લેમ તમારા મગજમાં છે એમાં ઘણો સારું પરિણામ તમને જોવા મળશે એવું ન વિચારતા કે હોલિડેમાં જઈએ એટલે લોકો ખાલી આ બધી વસ્તુઓ જોવા ને ખાવા પીવા એ હોલિડેની વાત કરવા નથી આવ્યો હું આયુર્વેદનો ભાગ લઈને આવ્યો છું સ્થળાંતર એટલે રોગોથી બચવા માટે તમે જે એનર્જીમાં રહો છો એની વિપરીત એનર્જીમાં જાઓ તમે કઈ ખ્યાલ આવે છે તમને મારી વાતનો समझाइए कंटाड़ो तो नहीं तो? तो चलो आप एक मिनिट हास्य कर लीए बराबर है एक मिनिट हास्य करने की शरण की बधीज भगवान ने फेक्टरी आपी है पीनियलग्लेम पिच्यूटरी हाइपोथाइन पेराथाइडोड थेरोड एड्रीनालिंग प्रोस्टेट लीवर किडनी सॉरी पेलू तो पेनक्रियास आ बदीज अंतस्रावी ग्रंथिओ है એ એટલી બધી દવા પેદા કરશે તમે ખાલી એક મિનિટ ટ્રાય તો કરો સાયન્સ એવું કહે છે કે દર બે મિનિટે આપણે આવી એક્સરસાઇઝ કરવી જોઈએ કેવી આવી ભલે કૃત્રિમ રીતે કરો કુદરતી ના ફાવતું હોય ઈગો બહુ હોય તો આમ ના આવડતું કદાચ એક્સરસાઇઝ ના ભાગ રૂપે કરો કરો તો ખરા એ કરવાથી શું થશે કે તમારી પિનિયલ ગ્રંથિ છે ને એ ખુલશે આમ કરવાથી આમ કરવાથી નહીં ખુલે એનો લોક વાગી જશે તો એ પીનિયર ગ્રંથિને એનું અનલોક કરવા માટે સાયન્સ એવું કીધું છે કે એને અનલોક કરવા માટે આ એક્સરસાઇઝ કરો તો દર બે મિનિટે આ એક્સરસાઇઝ કરવામાં તમને કશું જાય છે ક્રેડિટ કાર્ડનું બિલ વધી જાય તમારું નથી વધતું ને કેમ નથી કરતા એનાથી દવા ઉત્પન્ન થશે તમે ખાલી ટ્રાય કરો ત્રણ મહિના હું આ રેકોર્ડ તમે રેકોર્ડ થઈ રહ્યું છે મારું અને સાહેબ તમે ત્રણ મહિના રિલીજીયસલી કરશો ને હું તમને પરિણામ દેખાડીશ કે જો આ પરિણામ છે ઘણા બધા એક્ઝામ્પલ મારા પાસે છે એવું નથી ખાલી હું વાતો કરવા આવ્યો છું મારા પાસે તો ઓન પેપર એક્ઝામ્પલ છે કે જો આ બ્લડ પ્રેશરની દવા બંધ થઈ ગયા લોકોની આ લિસ્ટ જો અમેરિકામાંની વાત કરું છું અહીંના તો કદાચ લોકો બધા ફ્રોડે કરી શકે અમેરિકાના ડાક્ટરો આયુર્વેદિક દવા તરફ વળ્યા છે ઇન્સુલિન પણ બંધ થયા છે એવા કેટલાય ઉદાહરણો છે બ્લડ પ્રેશરની દવા એક વખત તમને ડૉક્ટર ચડાવી દે નેવું ને પંચાણું ટકા લોકોની દવા બધી બંધ થયા જ નહીં ડાયાબિટીસની બંધ ના થાય થાઈરોઈડની ન થાય કોલેસ્ટ્રોલ ન થાય તો આપણે જિંદગીભર દવા જ ખાવાની તો હું એ પ્રશ્ન પૂછું છું એલોપેથિક ડાક્ટરના મિત્રોને કે આટલા વખતથી રિસર્ચો કરી રહ્યા છો મને બતાવો કે કઈ દવા સો વર્ષ જીવડાવે છે કેમ અકાળે મૃત્યુ થાય છે આટલા રિસર્ચો આટલી દવાઓ દુઃખ ઓછા કરે છે છતાં ઉંમર નથી વધતી તમે જો ઉંમર ધીરે ધીરે ઘટી જાય છે મારા સમાજમાં તો કોઈ છે જ નહીં સો વસ્તુ કદાચ તમારામાં હોય તો કદાચ એકાદ બે કે ત્રણ ગણી શકાતા એટલા હશે એમ આઈ રાઈટ મને નથી દેખાતું કે સમાજમાં કોઈ સો વર્ષ તો હું એમ માનું છું કે આપણે એ પૂર્વ જઈએ અઢીસો વર્ષ પહેલા તો માણસો આરામથી સો વર્ષ જીવતા હતા હા મૃત્યુ પણ થતી હતી એ વખતે આટલી શોધ નથી તો હું એવું માનું છું કે આયુર્વેદ અને એલોપેથિકનો જો સમન્વય કરવામાં આવે કે જેટલી સારી વસ્તુ એલોપેથિકમાંથી છે જેટલી સારી વસ્તુ આયુર્વેદની છે એનું ઇન્ટિગ્રેશન કરવામાં આવે સાહેબ આપણે સો વર્ષ આરામથી જીવી શકીએ હતું યસ ચોક્કસ છે સ્વામીજી સાચું કહે છે હું તો એવું કહું છું હું જ્યારે એક મુસ્લિમ કોમ્યુનિટીમાં સેમિનાર આપવા ગયો હતો લેસ્ટર યુકેમાં તો મેં એવું કીધું તો કે સાહેબ આપી વાત બિલકુલ સહી અમારે બાબા આદમ એક હજાર સાલ જીએ છે હજારો વર્ષ પહેલી વાત કરે છે અને આપણે અત્યારે માનવ થયા એ પહેલા આપણે આદિ માનવ હતા અને આદિમાનવનું આયુષ્ય તમને ખબર છે કેટલું હતું પાંચસો વર્ષથી તો શરૂ થતું હતું છસો સાતસો આઠસો કેમ તોડવાનું ને ખાવાનું તોડવાનું ને ખાવાનું વગાડવાનું નહીં એટલે કાચું એટલું સાચું જે આયુર્વેદનો પાઠ છે કાચું ખાઓ એટલે એમાં તમને ખબર છે ફળ હોય કે શાક હોય એમાં રહેલો જીવ છે એ જીવ શું કરે છે એ જીવ તમે વારંવાર તમે શરીરમાં નાખો ને તો એક મિલિટરીનું કામ કરે છે તમારી અને તમારા રોગના જીવ સાથે ફાઇટ કરે છે રોજ અને એ ફાઇટ કરવાથી એક દિવસ એવા આવે છે કે રોગના જીવાણુઓ હારી જાય છે અને ત્યાંથી રોગ નિર્મૂળ થઈ જાય છે એટલે કાચું અડધું ખાવાની હું તમારા પેશન્ટોને જેટલા આવે છે પહેલાં કન્ડિશન મૂકું છું ચાય કોફી બંધ કરવી હોય તો દવા લેવા આવજો ધ્યાનથી સાંભળો ચાય કોફી બંધ કરવી હોય તો જ આયુર્વેદિક દવા લેવા આવજો હું પહેલા હાથ જોડીને વિનંતી કરું છું બીજા નંબરે કહું છું બીજા નંબરે કહું છું કે જે લોકોને મેદસ્વીતા છે કુદરતી હોય એની વાત નથી ડીએનએમાં હોય એની વાત નથી કરતો પોતાની ભૂલોને લીધે તો એ લોકોને હું એવી રીતના કઉ છું એ લોકોને એવી રીતના કઉ છું કે જે દુનિયામાં બહાર જામી જાય છે વસ્તુઓ જેટલી વસ્તુઓ બહાર જામી જાય છે એ ચોક્કસ શરીરમાં પણ જામે છે જેમ કે દહીં જેમ કે માખણ જેમ કે પનીર જેમ કે ચીઝ જેમ કે માવાની મીઠાઈઓ જેમ કે આઈસક્રીમ આ બધી બહાર જામે છે ને એ તમારા શરીરમાં પણ જઈને જામે છે એટલે બધાને પનીર ખાવાનું હું નથી કહેતો બધાને દહીં ખાવાનું નથી કહેતો હા દૂધ ગાયનું બધા એને કહું છું પીઓ અમુક જ કેસમાં ના પાડું છું એટલે ગાયના દૂધમાં ગાયના ઘીમાં પુષ્કળ તાકાત છે પુષ્કળ ઇમ્યુન સિસ્ટમ છે એને છૂટથી ઉપયોગ કરવો જોઈએ હું તો એવું માનું છું કે દૂધ એક સંપૂર્ણ આહાર છે ગાયનું દૂધ હા હું ભેંસના દૂધની વાત નથી કરતો મેં સવારે એક્ઝામ્પલ આપ્યું તો તમે કદાચ નહીં હો હું એ એક્ઝામ્પલ ફરી રિપીટ કરું છું મેં એક ડોક્યુમેન્ટ્રી જોઈ હતી એમાં પચાસ સાહીઠ ભેંસો હતી અને અઢીસો ત્રણસો ગાયો હતી તો ગાયના વાછરડાને અને ભેંસના વાછરડાને બહાર જવાનું ઘાસ ખાવા મોકલ્યું અને પાછા આવ્યા એટલે ગા ભેંસને પોતાની મા તરફ જતા સુધી ખાલી સાહીઠ કે પચાસ જ ભેંસો હતી પરંતુ ભેંસને પોતાની મા તરફ જવા માટે મિનિટ લાગી ખાલી જ ભેંસો હતી છતાં એને કેટલી મિનિટ લાગી પંદર મિનિટ જેટલી લાગી અને અઢીસો થી ત્રણસો ગાયો હતી એમાં પોતાની માને શોધવા માટે વાછરડાને ખાલી ત્રણ થી પાંચ મિનિટ લાગી તો આ શું સૂચવે છે કે જેટલું ગાયના દૂધનું એમાં ઇન્ટરલેક્ચુલિટી છે એમાં ઇમ્યુન પાવર છે અને કેટલા બધા ગાયના દૂધમાં અને ઘીમાં ફાયદા છે એ ભવિષ્યમાં બતાવીશ પણ ગાયના દૂધનું સેવન કરવું એ આપણી ઇમ્યુન સિસ્ટમ માટે સારું છે તો આપણે ફરી પહેલા બે કમ્પેરિઝનમાં આવીએ કે એક ઇન્ડિયન અને એક અમેરિકન કેટલું કામ કરે છે એ ક્યાં હોલિડે કરવા જાય છે એનામાં કયા કયા રોગો આવે છે આજે આજે એસી વર્ષનો ધોર્યો હશે ને સાહેબ તમને ઓછી ઉંમરનો દેખાશે જ્યારે એક એસી વર્ષના આપણા ઇન્ડિયન ભાઈ હશે ને એ તરત જણાશે તો આ બધી વસ્તુઓ ઘણા બધા કારણો છે આપણે હવે એમાં એક ચોથું કારણ જોઈને પછી બીજા મુદ્દા પર જઈએ જ્યારે એક ધોરિયો સાહીઠ પાસઠ વર્ષે રિટાયર થઈ જાય છે અને આરામની જિંદગી જીવે છે પેન્શન પર કે એની પોતાની સેવિંગ્સ પર એની સામે એક ઇન્ડિયન રિટાયર થતો જ નથી જ્યાં સુધી છેલ્લી ટિકિટ ના ફાટે ત્યાં સુધી કામ કરતો જ રહે માણસ તો સ્વામી રામચંદ્ર પરમસે એવું કહ્યું છે અગર તમારો પુત્ર ને સારા સંસ્કાર અને સારું એજ્યુકેશન આપ્યું હશે તો સાહેબ એના માટે પૈસા મૂકવાની કંઈ જરૂરત જ નથી એ પોતે જ કમાઈને તમને ફેરવશે દુનિયા અને જો તમારો અનફોર્ચ્યુનેટલી બદનસીબી કદાચ છોકરો કપૂત નીકળ્યો સપૂત ન નીકળ્યો કપૂત નીકળ્યો તો તમે પાંચ મિલિયન બી કેમ નથી મૂકતા એ વેડફી નાખશે છે ને માટે તમે કમાઈ રહ્યા છો આવો હું અમેરિકન્સને કહું છું આપણા ઇન્ડિયન અમેરિકન્સ ઘણા એમાંથી મને ફીડબેક આપે છે ને એ લોકો સમજે છે પણ મેક્સિમમ જે લોકો અહીંથી જાય છે ને જે પેલી લીલા કલરની નોટો છે ને ડોલર જેને કહેવાય બસ એ દેખાય છે ને બીજું કંઈ નથી દેખાતું સાહેબ દરેક ઘરમાં ડાયાબિટીસ ને બ્લડ પ્રેશર ને કોલેસ્ટ્રોલ બધા મેક્સિમમ લોકોને સ્ટ્રેસ બહુ છે ત્યાં આગળ પૈસા છે પણ સ્ટ્રેસ કમિટમેન્ટ કમિટમેન્ટ એટલે તમે રોડ પર ગાડી ચલાવો છો ને એટલે તમે સ્ટ્રેસમાં ચલાવો છો કે એની ટિકિટ ફાટી જાય તમે એટલા બધા દંડ ઠપકા દે તમે લાઇસન્સ રદ કરી નાખે તમે કસ્ટમર જો વાત કરો છો તો એમાં ટેન્શન કે કંઈક ખોટું ના બોલાઈ જાય કેમેરામાં આવી જાય એ લોકો તમને ઘણું બધા શું કરી નાખે એટલે એવા બધા બધી જગ્યાએ સ્ટ્રેસફુલ લાઈફ છે પૈસા છે હું બાવીસ વર્ષથી રહું છું ઇંગ્લેન્ડમાં દસ વર્ષ રહ્યો આ તો છેલ્લા દોઢ વર્ષથી કોરોનામાં અહીંયા સપરાયો છું એટલે નડિયાદમાં જ છું અત્યારે હું પહેલા એટલું બધું ત્યાં બધું ખરાબ નથી એવું નથી કે અમારું બધું ખરાબ પણ ત્યાં આગળ આપણે ઇન્ડિયામાં બ્રોટઅપ થયા હાઈએ અને ત્યાં જઈએ તો આપણને બહુ સ્ટ્રેસ લાગે કારણ કે બધા નિયમો ફોલો કરવા પડે અહીંયા તમે ડ્રાઈવિંગ કરો એટલે વાંધો ને તમે હોને મારી શકો રાઇટમાંથી ટ્રેક ઓવરટ્રેક બી કરી શકો ઊભી રાખી શકો સાઈડમાં પાર્કે કરી શકો ત્યાં કશું જ થાય નહીં અહીંયા તમે ગમે ત્યાં જો બોલી પણ શકો ને સોરી પણ કહી દો ને ના કોન ને તમે ગાળો બોલ્યો તો બોલી શકો બધું જ અહીંયા ત્યાં કશું ના થાય એટલે એક્સ્ટ્રા સ્ટ્રેસ ત્યાં લઈને ફરે છે હા ત્યાંના આપણા ઇન્ડિયન જે બોન્ડ થયા છે એને સ્ટ્રેસ ઓછું છે કારણ કે ત્યાંના એ કલ્ચરમાં જ પેદા થયો છે માણસ બધા સિરિયસ થઈ ગયા છો તો હું તમને હવે કંઈક બીજું કશું તમને કહેવા માંગુ છું બધા તૈયાર છે આ છેલ્લે જેમ કેમ લેટ આવ્યા એવું લાગે છે જો કે લેટ આવનારનું સ્વાગત જ કરું છું સન્માન કરું છું પણ એવું કહેવાનું મન થાય છે કે લેટ આવવાની આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એને તમે હજુ પણ રાખી થેન્ક યુ વેરી મચ કદાચ એ લોકો દૂરદર્શી પણ હશે હા કે લેટ આવનાર લોકો દૂરદર્શી પણ હશે જાણ્યું હશે કે વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં જે લોકો લેટ પહોંચ્યા હતા એ લોકો જ બચી ગયા હતા હવે આપણે પેલું એક મિનિટનું અટહાસ્ય હસવાનું છે જે નાનું બાળક હસે છે ત્રણ વર્ષનું દિવસમાં સડસઠ વખત આપણે એક જ વખત હસવાનું છે અને પચીસ ની આસપાસ કેલરી બર્ન કરવાની છે જો આપણે સાચું હાસ્ય હસીશું તો અને ઓછામાં ઓછી પંદર તો બાળવાની જ છે એવું આપણે રોજની પ્રેક્ટિસમાં દસ વખત કરવાનું છે દર કલાકે એક વખત તમારા બધા મારો સ્ટાફ છે આગળનો બેઠો છે ને તમે પૂછીજો અમે દવાખાના કેટલું હસીએ છીએ પેશન્ટો જોડે પોતે અંદર અંદર નકરું હસિયા જ કરીએ છીએ અમે મજા આવે તમે સ્ટ્રેસથી રિલેક્સ થાઓ તો હવે આપણે હસાવવાના પહેલાં ત્રણ વ્યક્તિઓ પકડવાના છે ત્રણ વ્યક્તિ કોણ છે કે તમને હસવાઈ નહીં દે હા એ લોકો એ પોતે તો નહીં હશે પણ તમને હસવાઈ નહીં દે કાઢશે એટલે તમે એના શિકાર ના બનતા એ ત્રણ વ્યક્તિ કોણ છે છે ગાંધીજી કે મારી જીવનમાં હાસ્ય પ્રવૃત્તિ ન હોત તો મેં ક્યાંની આત્મહત્યા કરી હોત અને કે ગાંધીજી કહે છે ત્રણ વ્યક્તિ નથી હસવા દેતા કોણ બહુ જવાબદારીનો બોઝનો ટોપલો લઈને ફરતા હોય એ નેગેટિવ જ વિચાર કરે બીજા નંબરે એ અને જેનામાં ઈગો બહુ હોય એ તો આ ત્રણ જણને અમારે પકડવાના છે અત્યારે ઓકે એક મિનિટ હું કન્ટિન્યુઅસ કઈ હસવાનું છે નોન સ્ટોપ અને કેલરીસ બર્ન કરવાની છે અને ભગવાને આપેલી બધી જ અંદરની ફેક્ટરી જે કહેવાય જે હોર્મોન્સ પેદા કરે છે એને જાગૃત કરવા એને સ્ટિમ્યુલેટ કરવાની છે તો તૈયાર છો હે અને નહીં હશે તો એનું સ્ટેજ પર ઓલાવીશ ને અડધો કલાક એ રાખીશ બરાબર છે નહીં હશે ને મમ્મીના સમજે સ્ટાર્ટ વન ટુ થ્રી સ્ટાર્ટ શક્ય હોય એટલું મોટે દિવસો હજુ પણ મોટે નહી મને હમણાતું નથી હજુ હજી મોટેથી પેલા બહેનો નહીં આવું છે સ્ટેજ પર હજુ દસ સેકન્ડ બાકી છે મોટો દિવસો રેકોર્ડિંગ માં આવી રહ્યું છે પકડાઈ જશો પછી થેન્ક યુ જો હું ભારતનો એક મારું ડ્રીમ છે ડ્રીમ એટલે બધા ડ્રીમ જોવા જ જોઈએ જો હું ભારતનો હેલ્થ મિનિસ્ટર હોઉં તો હું શું કરું આવું મને કોઈ પ્રશ્ન પૂછ્યો હતો સાહેબ તમે આટલા લેક્ચરો આપો છો અને તમને કદાચ હેલ્થ મિનિસ્ટર બનાવે તમે શું કરો મેં મારા પ્લાન છે હું ભારતમાં આહવાન પેદા કરું કે જેટલા લોકો કેન્સરથી પીડિત છે એ લોકો પોતાનું નામ લખાવે જેટલા લોકો લિવર સિરોસીસથી પીડિત છે જેટલા લોકો ડાયાબિટીસથી છે જેટલા લોકો જે મોટા મોટા રોગો છે અનેક છે એ બધાને હું પહેલાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા અને પછી બધાને હું છ મહિના માટે પરમિશન લઈને એમની પરમિશન એવી રીતે લેવાની કે ભાઈ કેન્સર છે તમારે બીજી કોઈ ઓપ્શન છે જ નહીં તમારે સિરોસિસ છે ભગવાન તમને છેલ્લું આયુષ્ય આપ્યું છે બચવું હોય તો કિડની ફેલ્યુર છે વગેરે બધા જ રોગમાં તમારે છ મહિનાની રજા લઈ લો તમારા જોબ બિઝનેસ જ્યાં હોય ત્યાં અને જંગલમાં પાંચસો કિલોમીટર સુધી કોઈ આજુબાજુ કોઈ ગામ જ ના હોય એવી જગ્યા મને મૂકી દઉં મેનેજમેન્ટ કરીને હા બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોલી ગયો કે બધું તૈયાર કરીને હું એમને ત્યાં લઈ જઈને બધું એમને કોઈ દવા ન ખવડાવું સાંભળજો હું કોઈ દવા ન ખવડાવું શરૂઆત કદાચ થોડી દવા ખાવી પડે તો હું ડૉક્ટરની એડવાઇસથી ખવડાવું ધીરે ધીરે દવા બંધ કરાવી દઉં સાહેબ છ મહિનામાં એમને ખાલી કાચું જ ખવડાવું બીજું કશું જ ના ખવડાવું સાહેબ કાચું જ ખવડાવું અને હું તમને ખાતરી આપું છું કે એ લોકોમાંથી એસી ટકા કરતા વધારે લોકો બિલકુલ નિરોગી થઈને પાછા આવે મજબૂરીમાં જ કારણ કે ત્યાં આગળ ભાગી તો ક્યાં કેટલું કેટલા કિલોમીટર દોડી શકે એ લોકો હું કશું વ્યવસ્થા જ ના કરું કે ત્યાં આગળ લોકો શકે બધી વ્યવસ્થા દઉં જેટલી કેરીઓ ખાવી છે જેટલા ફળ ખાવા છે જેટલા કાચા શાક ખાવા છે જેટલા પાન પાવદા ખાઈ શકે એ બધા જ મારે ત્યાં આગળ વસાવા છે બધું એને મજબૂરીમાં જ ખાવા પડે તમને હું ઘરે કહું ને કાચું ખાવાનું છે તમે કેટલા દિવસ ખાશો બે દિવસ ચાર દિવસ ને છઠ્ઠે દિવસ તો તમે સાહેબ હું જે કરું છું મન કરવા દો આ મંદિર ફાવે જો આપની સામે એક લાઈવ એક્ઝામ્પલ છે અઢાર વર્ષથી કાચું ખાઈ રહ્યા છે હવે તમે એમને મળશો ને કદાચ એમના શરીરમાં બહુ ભાગ્યે જ કોઈ જાતની ક્ષતિ હશે આ સચ્ચાઈ છે હું આ હું કોઈ જાતનું વધારે પડતું નથી બોલી રહ્યો જે શાસ્ત્ર કહે છે એ તમને હું ખાલી અને હું સેતુ બનવા આવ્યો છું વચ્ચે એટલે મને કોઈ એ પ્રશ્ન પૂછો તો એને હવે આ જે યુટ્યુબ પર જશે એને જવાબ મળી જશે એનામાં કે હું હું તો શું કરું અમારા પેશન્ટમાં જેટલા આવે છે નડિયાદમાં એમને હું આ સલાહ આપું છું કેફિન બંધ કરી દો દૂધની ખાલી દૂધ અને ગાયના ઘી સિવાય બધી જ પ્રોડક્ટ બંધ કરી દો છ મહિના માટે અને પેકેટ્સ ફૂડ બધા જ જેટલા પ્રિઝર્વેટિવના ખેલાવાય છે એમાં પ્રવાહી આવે અને ફૂડ આવે બધું બંધ કરી દો છ મહિના માટે અને એક મારા દાદાજીનો નુસ્ખો છે એ બધાએ જ મારી સાથે બોલવાનો છે બધા બોલશો બોલો મીઠું મોરસ મેદો અને મરચું મીઠું મોરસ મેદો અને મરચું વારંવાર ખાવ તો મારી મિલકત વેચું બધા બોલજો મીઠું મોરસ મેદો અને મરચું વારંવાર ખાવું તમારી મિલકત વેચવું એટલે આ ચાર ઝેર છે સ્લો પોઈઝન છે યાદ રાખી લેજો મોરસ સિમેન્ટ જેવું કામ કરે સાહેબ સિમેન્ટ સીધું જાય એટલે ચોંટી જ જાય એને કાઢવા માટે કેટલી એક્સરસાઈઝ કરવી પડે કેટલા પ્રાણાયામ કરવા પડે શું શું ન કરવું પડે મીઠું સોલ્ટ એ પણ સ્લો પોઈઝન છે તો શું કરવાનું તો સામાન્ય પ્રમાણમાં સિંધો મીઠું સેવન કરવાનું ઓછી માત્ર એમાં બહુ ઓછા ક્ષાર હોય છે અને અનપ્રોસેસ હોય છે એટલે નેચરલ હોય છે તો મોરસની જગ્યાએ શું કરવાનું હું એના તમને એટલે ઓપ્શન બી આપી રહ્યો છું મીઠાન જગ્યાએ સિંધો મીઠું ખાઓ અને દિવસનું પાંચ ગ્રામ એક માણસ ખાઓ ગ્રામ એટલે એક ચણો એટલે એક ગ્રામ એવા પાંચ ચણા જેટલું ખાવ તો જે ટાઈમમાં વધારે ખાવ છો એ ત્રણ ચણા ખાવ જે ટાઈમમાં ઓછું ખાવ છો એ બે ચણા જેટલું ખાઓ પાંચ ગ્રામ મીઠું ખાઓ મોરસ તો એનો ઓપ્શન તમને આપી દો ગોળ દેશી ખાવ અને જેટલા ફળ તમે ખાઈ શકતા હોય ખાઓ એમાં ગડપણ મળશે એમાં ફ્રુક્ટોસ થશે બોડીમાં તમારે સિમેન્ટની જેમ ચોંટી નહીં જાય પણ શુગર સાહેબ આટલું ખાશો ને એ ચોંટી જશે તો થઈ ગયું મીઠું અને મોરસ થઈ ગયું મેદો જૂના જમાનામાં અત્યારે તો બધું લેટેસ્ટ થઈ ગયું છે આજથી ત્રીસ ચાલીસ વર્ષ પહેલાં હું જોતો હતો કે આપણા નેતાઓ જ્યારે ઇલેક્શનમાં ઊભા રહેતા ને ત્યારે મોટા મોટા કાગડિયા મેદાની લયથી ચોંટાડતા હતા મેદાની લયથી સાહેબ વરસાદ આખી સિઝનમાં આવે ને કાગળ જતું રહે પણ લઈ તો ત્યાંની ત્યાં ચોટડી જ હોય વિચાર કરો મેદો એટલે કેટલો અંદરથી કેટલા લેયર બનાવે અંદર જઈને અને મરચું રોગી લોકો હોય આજે કિડનીના ફેલ્યોર લીવર ફેલ્યોર અને હાઈપરટેન્શન એવા ઘણા બધામાં લાલ લીલું મરચું નું પ્રમાણ ઓછું કરવું જોઈએ અથવા કાળી મરીનું પ્રમાણ નો ઉપયોગ કરવો જોઈએ સ પ્રમાણ નો ઉપયોગ કરવો જોઈએ રાઈટ તો આ બધી નાની નાની જે કહેવતો છે ને એ બહુ પાછળ બહુ મોટો મિનિંગ છે એનો ઓકે સો પાણી વિશે થોડું કીધું પાણી ક્યારે પીવું તો કે સવારે ઉઠતાની સાથે વધારે પાણી પીવું ત્રણથી થી ચાર ગ્લાસ જે લોકો સાહીઠ વર્ષથી ઉપરના છે એ લોકો ત્રણેક ગ્લાસ સુધી કે બે ગ્લાસ સુધી પીવે ને સાહીઠથી નીચેના છે એ પિત્ત પ્રકૃતિના છે પિત્ત એટલે જો જન્મથી ચૌદ વર્ષ સુધી કફ કફ ઝોન હોય તમારો એ ઉંમરનો જે ઝોન છે ને એ કફ ઝોનમાં આવે ચૌદથી સાહીઠ વર્ષવાળા પિત્ત ઝોનમાં આવે એટલે પિત્ત એટલે ફાયર ફાયરને પાણી વધારે જોઈએ એટલે પુષ્કળ પાણી પીવો સાહીઠ વર્ષ પહેલાં પુષ્કળ જ્યારે પણ જેટલું અને સાહીઠથી જીવો ત્યાં સુધી એ વાયુ ઝોનમાં તમે આવી ગયા વાયુજન આવે એટલે તમારે સાહેબ સમજવાનું પાણી એ અમૃત પણ છે ને પણ છે જો પાણી તમે જમ્યા પછી પીવો તો એ વિષ છે માત્ર એક ગૂટડો જ પીવો જમવાની મધ્યમાં એક થી ત્રણ ચાર ગુટડા તમે આરામથી પી શકો છો મધ્યમાં એટલે રોટલી શાક ખાધું પછી પી લો અને પછી દાળ ભાત કઢી ખીચડી ખાવી છે તો બે ગ્રેન્સ અલગ અલગ થઈ ગયા એની વચ્ચે તમે પી શકો છો અને નવસેકુ પાણી પીવો જમવાની વચ્ચે સાહેબ નેવું ટકા પાચનતંત્રના પ્રોબ્લેમ ઘટી જશે નવસેકું અને જમ્યા પછી એક ગોટલો પાણી પીઓ નવસેકું અને પછી એક કલાક સુધી પાણી ન પીશો એક કલાક સુધીના અંતરમાં કારણ કે જમ્યા પછી તમારી જઠર પ્રદીપ્ત થઈ હોય એમાંથી જ્યુસીસ બધા પેદા થઈ રહ્યા હોય અને તમે ઢગલો પાણી પીને એને બધા ડાયલ્યુટ કરી નાખો છો પછી પેટ ડમ ડમને બ્લોટિંગને ને એસિડિટીને ઘણા બધા પ્રોબ્લેમ થયા છે તો પાણી જમ્યા પછી એક કલાક સુધી ન પીવું જોઈએ સાંજે છ વાગ્યા પછી જે લોકો સાહીઠ વર્ષની ઉપરના લોકો છે છ વાગે પછી બહુ જ કંજુસાઈ કરો પાણી પીવામાં છ વાગ્યા સુધી દિલદારીથી પીવો પણ છ વાગે પછી કંજુસાઈ પીવો હા અને હવે રાત્રે તમારે સૂતા પહેલા તમારે અડધો ગ્લાસ નવશેકા પાણીનો ઠંડો પાણી તો છ વાગ્યા પછી તું ભૂલી જ જાઓ પેલા ચુનાળામાં તમે છ વાગ્યા સુધી ઠંડુ પીતા હોય તો માટલાનું પાણી પીતા ચાલે પણ છ વાગ્યા પછી તો માટલાનું પણ નહીં નવશેકું માટલાનું કાઢીને એને થોડું ગરમ કરી દેવાનું સામાન્ય ગરમ અને એ ગૂંટડે ગૂટડે આમાં શું છે કે તમે પાણી કેમ વધારે જાય છે છ વાગ્યા પછી કે તમે ગટગટ પી જાઓ છો તો પાણીને એક ગૂટડો લીધા પછી તમે પંદર સેકન્ડ બોલો એક બે આવું મનમાં બોલો પંદર સેકન્ડ તમે ગણો અને પછી ઉતારશો તો એની લાળ છે ને લાળ સવાઈ એ તમારા જઈને અંદર હિલિંગનું દવાનું કામ કરશે અને તમારી તરસ છિપાઈ જશે અને રાત્રે વારંવાર ઉઠવું પણ નહીં પડે બરોબર છે તો પાણી વિષ પણ છે પાણી અમૃત પણ છે ખાધા પછી પીશો તો વિષ થઈ જશે મધ્યમાં પીશો તો અમૃત થઈ જશે બરાબર છે તો પાણી વિશે પણ ઘણું બધું કહી શકાશે પણ આપણે ઘણું બધું કવર કરવાનું છે હવે આપણે આવશે દુનિયામાં જે લોકો એસી કે ઓગણી ટકા લોકો જે વસ્તુ ભોગવી રહ્યા છે આપણે એના પર જઈએ ઊંઘ મારા દાદાજી નેવ્યાસી વર્ષે ગુજરી ગયા હતા વૈદ હતા આગલા દિવસે રાતે સુતા તો એમને દૂધ જોયે જ અને હું હિન્દુ પંજાબી છું એટલે મારા દૂધનો ઉપયોગ ઉપયોગ વધારે એટલે એમને પાંચસો ગ્રામ દૂધ તો જોયે જ રાતે સૂતી વખતે જિંદગીભર એમને દૂધ પીધું છે અને એટલા અટ્ટાક્ટા છ ફૂટના ફર્સ્ટ ક્લાસ એમની કોઈ તકલીફ જ નથી અચાનક ઉઠવાનું એક કલાક ચાલવા જવાનું આ એમનું નિત્યકર્મ હતું પણ જેમને ડીએનએમાં હશે કે હેરિડિટીમાં હશે તો એમને નેવ્યાસી વર્ષે સવારે મોટો એટેક આવ્યો ને પછી એમને શરીર છોડી દીધું કહેવાનો મતલબ એ છે કે જો એ નેવ્યાશી વર્ષે પણ આઠ કલાક સુતા હતા તો આપણે પ્રકૃતિ પ્રમાણે હું તમને મને કહું છું કેટલા કલાક સુવું જોઈએ પણ લગભગ લગભગ આઠ કલાક સુવું જ જોઈએ અનલેસ તમે યોગી હો તમે સાત્વિક જીવન જીવતા હો તો આઠ કલાકની જરૂર નથી આઠ કલાકની જરૂર ક્યારે છે કે તમે ભોગી જીવન જીવતા હો તો આઠ કલાક જીવો અને યોગી જીવતા હો તો ચાર થી પાંચ કલાક કે જેટલી તમને જરૂર એટલી બહુ છે કેમ કારણ કે તમારા શરીરમાં તમે ઘણી બધી તામસિક વસ્તુઓ નાખો છો ઘણી બધી વસ્તુ નહીં નાખવા જેવી નાખો છો એને બોડી એ ડેમેજ કરે છે હવે ડેમેજ કરવામાં ઓટો હિલિંગ પ્રોસેસ ક્યારે થાય તમે આઠ કલાક આમ એકદમ સવાર સુઈ જાઓ ને એ ઓટો હિલિંગ થાય એ વખતે તમારે હિલિંગ ઓટોમેટિક થઈ શકે હવે દાખલા તરીકે આ મોબાઈલ છે મોબાઈલને હું રાત્રે ચાર્જિંગમાં મૂકી દઉં છું સવારે ઉઠીને જોઉં છું કે સો ટકા ચાર્જ થઈ ગયો ને એટલું મને ટેન્શન ચાર્જ થયો કે નહીં થયો વચ્ચે રાત્રે લાઈટ તો નહીં જતી વચ્ચે કઈ બીજું તો હું મોબાઈલની આટલી બી દરકાર કરું છું કે એની બેટરી ચાર્જ થઈ કે નહીં હું રહ્યો છું હું જો આ સામાન્ય એક નિર્જીવ વસ્તુની આટલી દરકાર કરતો હોઉં કે એની બેટરી સવારે ઉઠતા સો ટકા ચાર્જ છે કે નહીં અને હું મારા હૃદયરૂપી બેટરી મારી દિમાગરૂપી બેટરી એ ચાર્જ થાય છે કે નહીં આઠ કલાક સુઈને એની કદી પણ મેં પરવા નથી કરી એનું કારણ કે એનું કોઈ ઓન પેપર સ્કેલ નથી કશું એનો કોઈ રેકોર્ડ નથી કે તમને મહિનામાં કેટલું ડેમેજ કરી ગઈ તમે બ બે કલાક ઓછું સુઈ ગયા અને દિમાગને હૃદયને કિડનીને લીવરને કેટલું ડેમેજ કરી ગઈ એનો કોઈ ઓન પેપર સ્કેલ એનો કોઈ જવાબ નથી એનું કોઈ બેલેન્સ શીટ નથી એટલે આપણે એને ઇગ્નોર કરીએ છીએ મોબાઈલ જેવી વસ્તુ આપણે અરે બાપરે મારું સાંજે પાંચ વાગી ગયા અને દસ જ ટકા બેઠી કયું ટેન્શન થઈ જાય છે થાય ને ટેન્શન તો જો આવા નિર્જીવ વસ્તુ પર ટેન્શન કરતા હોઈએ સાહેબ અને બોડી માટે આઠ કલાક ઊંઘ ન આપતા હોઈએ તો મારા દાદાજી કહેતા હતા તમારી પાસે મર્સિડ કાર કેમ નથી મોટા બંગલા કેમ નથી ધન દોલત ખૂબ કેમ નથી પણ જો આઠ કલાક તમારી ઊંઘ નથી ને તો તમારું બધું જે બોલી ગયું ને શૂન્ય થઈ ગયું એટલે આજથી જ તમે છ કલાકથી આઠ કલાક હવે છ કલાક કોને તો કફ પ્રકૃતિ વાળાને આઠ કલાકની ઊંઘ તો જોઈએ જ ગમે તે થાય અને સાહેબ તમે કલાક આઠ ના સુઈ જાવ ને કફ પ્રકૃતિ વાળાને તો તમારો કફ વિકૃત થશે અને વિકૃત થશે એટલે તમારા ક્રિમિનલ માઇન્ડ્સ ની થોટ્સ વધશે આવું રિસર્ચ કહે છે જેટલા પણ દુનિયામાં ક્રિમિનલ માઇન્ડ વાળા છે ને એ લોકોની કફની પ્રકૃતિને રિલેટેડ વધારે છે કારણ કે કફની પ્રકૃતિ વાળાને જો ઊંઘ ન મળે

હું આ કેમ્પમાં મફત સેવા જ આપવા આવ્યો છું હા પછી કોઈને દવાની જરૂર હશે તો એનો બી અમે વચ્ચેનો રસ્તો કાઢ્યો છે એ પણ સામાન્ય રાતમાં તમને મળી જશે પણ એ જોઈતી હશે તો અને સોમાંથી બધાને દવા નથી મળવાની જેને જરૂર લાગશે આપીશું પણ તમે પોતાનું નિદાન કરવા તો આવી શકો છો મફતમાં તમારી પ્રકૃતિ જાણવા આવો તમારી વિકૃતિ જાણવા આવો તમને શું ખાવું જોઈએ શું ના ખાવું જોઈએ બધી મફતમાં સલાહ આપવાના છે તો એ જાણીને ખબર પડે કે મારી કફની પ્રકૃતિ છે તો તમારે આઠ કલાક ઊંવાનું આજથી જ પ્રોગ્રામ બનાવી દેવાનો કે નહીં તો મારે સો વર્ષ ચલો સો વર્ષ તો ભગવાને આયુષ્ય કેટલું આપ્યું છે એ પણ તમને હું એક એક ડેટા લઈને આવ્યો છું આયુષ્ય વિશેનો ભગવાને આપણને કેટલી ઉંમર આપી છે સો વર્ષ આપી છે ને આપણે આ સમીજી જોડે જઈએ આપણા વડીલ લોકો જોડે જઈએ અને આપણને આશીર્વાદ સતાયું આયુષ્યમાન ભવક કે છે ને તો આપણું ખરેખર આપણો હક છે સો વર્ષ જીવવાનો બેનો સંભળાય છે તમને અને સમજાય છે પણ ખરું તમે આશીર્વાદ આપો છો ને બધાને તો શું કહો છો બેટા સો વર્ષ તો થા તો સો વર્ષ મેં હમણાં જ કીધું આપણા ભાગ્ય જ ગણી શકાય એટલા વ્યક્તિ હશે સમાજમાં કેમ સો વર્ષનું આયુષ્ય નથી હું તમને ડેટા લઈને આવ્યો છું તમારા માટે બહુ ઇન્ટરેસ્ટિંગ ડેટા છે સાંભળજો આવા યોગી લોકો પ્રાણાયામ કરતા હોય છે એ લોકો તમને નથી ખબર અત્યારે યોગ કરતા હશે એ લોકો બેઠા બેઠા પણ યોગ કરે યોગનો કોઈ અવાજને એક્શન ના હોય પ્રાણાયામની કદાચ એક્શન હોય પણ યોગ એટલે શું જોડાઈ જાઉં બસ અને એમાં તમારા મગજને ક્લીન કરી નાખો તો તમે સાંભળી રહ્યા છો સબકોન્શિયસ માઇન્ડમાં રેકોર્ડ થઈ રહ્યું છે અને તમે તમારો યોગ કરી રહ્યા છો તો યોગ અને આ જે પ્રાણાયામ છે એ પ્રાણાયામ કેમ આપણા શાસ્ત્રમાં જ બતાવ્યું છે કે પ્રાણાયામ કરવાથી તમારું આયુષ્ય ટકી રહે અને લાંબુ થઈ શકે જેટલું આપ્યું છે ભગવાન એટલું જ થઈ શકે તો રિસર્ચ એવું છે કે સાપ છે ને સ્નેક સમજાયું સાપ એટલે જે સાપ હોય છે સામાન્ય સાપ જે હોય છે એ એક મિનિટમાં ચાર વખત શ્વાસ લે છે કેટલી વખત અને એ ત્રણસો વર્ષનું આયુષ્ય ભોગવે છે જ્યારે એક કાચબો મિનિટમાં વખત શ્વાસ લે છે છે અને એ વર્ષનું આયુષ્ય એની સામે એક કૂતરું હવે તમે સમજતા જો શ્વાસ જેમ જેમ વધતા ગયા ને એમ ઉંમર ઘટતી ગઈ જોજો કૂતરું અઢાર વખત શ્વાસ લે છે એનું આયુષ્ય માત્ર વીસ જ વર્ષ છે એની સામે એક ઉંદર માઉસ એટલે ઉંદર જ ને તો ઉંદર એક મિનિટમાં એકસો તેસઠ વખત શ્વાસ લે છે કેટલી વખત એ હંડ્રેડ એન્ડ સિક્સટી થ્રી ટાઈમ્સ અને એનું આયુષ્ય માત્ર ચાર જ વર્ષ છે તો છેલ્લે આવે છે મનુષ્ય જેને ભગવાને કહેવું છે કે એક મિનિટમાં બાર વખત શ્વાસ લે તો તું સો વર્ષ જીવીશ અને આપણે કેટલી વખત લઈએ છીએ ટેન્શન કરીએ છીએ તો એક મિનિટમાં પંદર વીસ પચીસ થઈ જાય છે ગુસ્સો કરીએ છીએ તો ચાલીસ પચાસ થઈ જાય છે ચિંતા કરી છ તો કેટલા શ્વાસ આપણે ક્યાં બગાડી રહ્યા છે આપણને ખબર જ નથી કારણ કે એનું કોઈ બિલ નથી આવતું દરમીને જેમ ક્રેડિટ કાર્ડનું બિલ આવે છે ને કે તમે આટલા વાપર્યા અહીંયા આટલાની શોપિંગ કરી આનું કોઈ બિલ નથી આવતું એટલે આપણે એને બિલકુલ કેરલેસ લાઇટલી લઈ લે્યા છે તો એટલે આપણે બધા વડીલો સંતો મહાસંતો યોગ્યો શું કહે છે પ્રણામ કરો તો આમ બ્રિદ ડીપ બ્રીંગ કર્યું અને એને હોલ્ડ કરી રાખ્યું અને રિલેક્સ થયો તમે રિલીઝ કર્યું તમે તો કેટલા શ્વાસ રોકાયા હું તો એક મિનિટનો એક શ્વાસ જ લઉં છું પ્રયામ કરવા બેસું તારે તો કેટલા મેં શ્વાસ બચાયા બચ્યા ને તમારા એ ધીરે ધીરે જમા થશે તો તમારી ઉંમર ભગવાને નક્કી નથી કરી તમારા શ્વાસ નક્કી કરીને આપી દીધા છે એક શ્વાસ પણ દુનિયાનો કોઈ પણ ડાક્ટર ઘરમાં પંદર ડાક્ટર હશે ને તમને નહીં બચાવી શકે શ્વાસ તમારા પૂરા થશે એટલે નહીં તો એવું હોત ને તો એક વ્યક્તિ નામ પછી કહું છું એક આપણો હિન્દુસ્તાનનો મોટો ધનાઢ્ય વ્યક્તિ સડસઠ વર્ષે ગુજરી ગયો સડસઠ હજાર કરોડ રૂપિયા મૂકીને સડસઠ સેકન્ડમાં જતો રહ્યો જેવું વેન્ટિલેટર કાઢ્યું એ જતો રહ્યો ધીરુભાઈ અંબાણી એના જ કઈ નજીકના વ્યક્તિ છે સૌરાષ્ટ્રના છે ઓકે જામને ઓકે સો કહેવાનો મતલબ શું છે કે આ રિસર્ચ બધું છે ને એના માટે કંઈક તથ્ય છે કંઈક સાયન્સ છે તો હવે પછી ચિંતા કરવાનું વધુ ઝડપથી ખાવાનું પછી વધુ ગુસ્સો કરવાનો વધુ નિંદ્રાનો કોમ્પ્રોમાઇઝ કરવાનો આવા બધા ઘણા બધા નેગેટિવ આસ્પેક્ટ છે એના પર કરીને અને પ્રાણાયામ કરીએ એ ન કરીને પ્રાણાયામ કરીએ સાહેબ જેટલું કહ્યું છે ને બાર એક મિનિટના બાર શ્વાસ તો આપણું સો વર્ષથી તો જશે જ જે આપણો હક છે ચિંતામાં મૂકી દીધું ખાલી દસ સેકન્ડ માટે દસ સેકન્ડ માટે મોટેથી હસવાનું મેં કહ્યું એટલે ભાઈ મેં તમારે મિલકત માંગી લીધી છે ઓકે ખોટું સાબિત થઈ જાય જેમ કે દ્રૌપદીની એક ખોટી હસી એ મહાભારત રચી નાખ્યું હતું બરાબર છે એટલે હસવું તો પોતાના પર હસી નાખવું પણ હસવું તો બંધ કરવું જ નહીં એક દવા છે અને એક સ્વાસ્થ્યને સાચવવા માટેની એક ક્રિયા છે છે હવે એક વૈધાનિક ચેતવણી તમને જેમ સિગરેટ પર લખેલું હોય છે ને હાનિકારક વોર્નિંગ લખેલું હોય છે ને એક્ઝેક્ટલી દારૂ પર લખ્યું હોય છે ને ચેતવણી એવી રીતના અમારા માટે પણ સુપ્રીમ કોર્ટે એક વૈધાનિક ચેતવણી જાહેર કરી છે અને એવું કહેવું છે કે આવા હેલ્થ ને જાગૃત કરનારા જે ઓડિટર્સ છે એ લોકો જ્યારે બોલે જ્યારે જરૂર લાગે અને તાળીઓ ન પાડો તો આવતા જન્મમાં ઘર ઘર જઈને તાળી પાડવી પડશે હા હા સમજી ગયો ભાઈ હા સમજી ગયો આપણે એકલા એ જ જવાબદારી લીધી છે એવું લાગે છે આખી ભીડની જવાબદારી આ ભાઈની જ છે બહુ જોરદાર તારી પાડો છો ભાઈ આપણે ભાઈ માં તારી પાડીએ ચલો એનીવેઝ સ્ટ્રેસ પર જઈએ સ્ટ્રેસ એવી ખતરનાક વસ્તુ છે સાહેબ જેમ કે આમાંથી ઘણા ડોક્ટરો હશે મિત્રો કે કે હવે તમારા રોગને આપણે બહુ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો અને એટલી બધી આપણને મજા નથી આવી તો હવે આપણે આવતા વીકે આટલા આટલા રિપોર્ટ કરાવીએ થોડી એકાદ બાયોપ્સી પણ કરાવી જોઈએ આવું કે કહી દે ખાલી તમને ખાલી આટલું જ કે તમે જોજો સામાન્ય વ્યક્તિ લેબોરેટરીમાં પ્રવેશ કરે અને દર્દી થઈને બહાર પડે સાયકોલોજી એવું કહે છે કે તમારા મનમાં એટલા બધા એટલી બધી ગ્રંથિઓ એ સંકુચિત થઈ જાય છે તમે જેવું જાણો છો ને કે ટેન્શન આવ્યું આવું કંઈક થવાનું છે એ બધા પોતાનું કામ કરવાનું બંધ કરી દેશે સ્ટ્રેસ દુનિયામાં બાણું ટકા લોકો ઓછા આ એ લોકો એમાં શિકાર બની રહ્યા છે એમાં આપણે પણ આવી જઈએ અમુક પ્રમાણમાં સ્ટ્રેસ બહુ હેલ્ધી કહેવાય કારણ કે આપણને એની પરફેક્શનલ આપે એ કામમાં થોડું સ્ટ્રેસ હોય ને તો આપણને થોડું સારું પરિણામ આપે પણ જે લિમિટ બિયોન્ડ જાય તો પછી એમાંથી ઘણા બધા રોગો થાય એક મને જૂનું એક્ઝામ્પલ યાદ આવે છે અમેરિકામાં એવું જાહેર થયું કે એક રિસર્ચના ભાગરૂપે બે જણને વ્યક્તિઓને જોઈએ છે તો ગવર્મેન્ટ જોડે લોકોએ વાટાઘાટો કરી કે તમે જેને બે જણને ફાંસી આપવાના છો જે લોકો ગુનેગાર છે તો એવા અમને આપી દો તો અમને રિસર્ચમાં કામ આવે રિસર્ચમાં કદાચ એ લોકો મરી જાય તો ચિંતા નહીં કારણ કે એ લોકોને ફાંસી આપવાની હતી તો સ્ટ્રેસ શું કામ કરે છે ને તમને આજે સમજાવું છું બે જણને જે લોકો ગવર્મેન્ટની પરમિશન લઈને ફાંસી આપવાના હતા એ લોકોના પર પ્રયોગ કરવા માટે બે જણની પરમિશન લઈને એ લોકોને રિસર્ચ કરવાનું શરૂ કર્યું બે જણને માથી બંનેને આંખે પાટા બાંધી દીધા પગ અને ખુરશી બધું પગને બંને ખુરશીના પાયા જોડે બાંધી દીધા આંખે પાડા બાંધી દીધા અને હાથે પણ એના હેન્ડ અહીંયા આમરેશ પર એને બાંધી દીધા એક જણે મિસ્ટર એક્સ પહેલો હતો એને કહેવામાં આવ્યું કે મિસ્ટર એક્સ હું તારા પગ આગળ કોબરા સાપ છોડું છું સાહેબ કોબરા સાપ એવો ઝેરી છે ને દુનિયાનો કે ડંખ મારે એની અમુક જ મિનિટ માણસનું મૃત્યુ થાય એટલે એને ખબર હતી કે કોબરા સાપ કેટલો ઝેરીલો હોય એવું કહેવામાં આવ્યું આંખે પાટા બાંધીને કે હું તમારા પગ આગળ કોબરા સાપ છોડું છું એટલે પેલા મને મગજમાં એને લઈ લીધું કે હવે હું બે ચાર મિનિટ મહેમાન છું અને ઉમરવાનો છું એવું નક્કી જ કરી લીધું એને હવે એ પ્રોસેસ કઈ પણ અડધો કલાક સુધી એને કડાયો નહીં સમજ્યા તમે એને એવું કીધું કે તને કોબરા સાપ કડાઈ રહ્યો છું પણ કેટલી મિનિટમાં જ કડો છે એવું ના કીધું એને ટેન્શનમાં મૂકવા જ દીધો જવા જ દીધો એને ખૂબ જ ટેન્શનમાં નાખ્યો એને અને એ પેલો નેગેટિવમાં મલ્ટિપ્લાય કરતો જ ગયો વિચારો અડધા કલાક પછી એના પગ આગળ એક ઉંદર છોડવામાં આવ્યો અને ઉંદરે ડંખ માર્યો અને પેલા સમજ્યું કે મને કોબરા સાપ ડંખ માર્યો છે એને ત્રણ જ મિનિટમાં મૃત્યુ થઈ ગયું મારું નહી આ સાયન્સ રિસર્ચ કરેલું એક લાઈવ એક્ઝામ્પલ છે હવે બીજા માણસને એવું કીધું કે હું તમને હમણાં થોડીક ક્ષણોમાં ઉંદર છું પેલો કરિંદાસ થઈ ગયો અને થોડીક ક્ષણો પછી એને સાચુકડો કોબરા કરવામાં આવ્યો એ માણસને ટ્રીટમેન્ટ આપવાની એ આજે બી બચેલો છે તો આમાંથી તમે શું સમજ્યા તમે જીવીતાને મગજમાં બેસાડી દો છો ને એક ઘર કરે છે દાખલા તરીકે આ શું છે ગુલાબની પાંદડી છે દેખાય છે હવે ગુલાબની પાંદડીને હું આ સ્વામીજીને કહીશ કે સ્વામીજી આપ इसको ऐसे पकड़ के रख सकते हैं तो સ્વામીજી કહેસે હા કર سکتا ہوں તો મેં دیتا હું ابھی સ્વામીજી હવે જોજો ધ્યાનથી જોજો સ્વામીજીને હું કહું છું કે સ્વામીજી યે પંખ કા જો પંદુર પાંદડી છે uska વજન કેટના હોગા 1 ગ્રામ સમજી ઉસસે જ્યાદા નહીં હો સકતા કિલો જો કિલો તો નહીં હે ના 1 2 ગ્રામ ધ્યાનથી સાંભળજો બધું બહુ આમાં છુપાયલું છે સ્વામીજીને કહું છું કે સ્વામીજી તમે ખાલી એક જ ગ્રામ ની પાંદડી તમે પકડીને બેસો સ્વામીજીનું વજન 60 કિલો હશે કદાચ બરાબર છે સાહીઠ કિલો શરીર ને હું વિનંતી કરું છું કે એક ગ્રામ ને લઈને એક કલાક બેસી રહ તો કલાક ચાલો છે ગ્રામ તો એક જ છે ભાર તો છે જ નહીં કે હું પાંચ કિલો ક્યાં આપું છું હું તો એક જ ગ્રામ આપું છું તો એક ગ્રામનું વજન સ્વામીજીને હું કહું છું કે ચોવીસ કલાક લઈને ઉભા રહો કે બેસી રહો નહીં થઈ શકે પોસિબલ છે કેમ નથી ગ્રામ એક જ છે પણ જે પ્રોસેસ છે ને એ બહુ હેવી છે એને હોલ્ડ કરવાની મારા મિત્રો ભાઈ બહેનો મારા ફ્રેન્ડે મને એક ગ્રામ જેટલી વાત કરી મને ન ગમી એને મેં મગજમાં ગોઠવી દીધી મારા પપ્પાએ મને એક ગ્રામ જેટલી વાત કરી મેં એને અહીંયા ગોઠવી દીધી મારા સંબંધી મને કોઈ એક વાત કરી બે ગ્રામની એક ગ્રામની એ મેં અહીંયા ગોઠવી દીધી મારા મિત્રોએ કશું કીધું જે મને ન ગમ્યું મેં એને હોલ્ડ કરી દીધું તમને ખબર છે આપણે રોજની કેટલા ગ્રામની વાતો અહીંયા મગજમાં હોલ્ડ કરીને ચાલીએ છીએ મગજની શું અવસ્થા થતી હશે બે દિવસ સુધી ચાર દિવસ સુધી છ દિવસ સુધી જો સાહીઠ કિલોનું વજન એક ગ્રામને ન હોલ્ડ કરી શકતું હોય તો આ પાંચસો ગ્રામનું વજન કેટલા દિવસ સુધી તમે હોલ્ડ કરી શકશો મગજનો શું હાલ થશે કહેવાનો મતલબ કે નાનકડા મગજને આપણે વગર કામના અનનેસેસરી સ્ટ્રેસ આપીએ છીએ અને છેલ્લે પછી ડૉક્ટરને કહે છે સાહેબ મારી બ્લડ પ્રેશરની દવા કરો મને એન્ઝાયટીની ઇન્સોમનિયાની બધા એવા ઘણા બધા એકસો ત્રણ પ્રોબ્લેમ છે સીએનએસ ડિસઓર્ડર કે એનાથી પ્રોબ્લેમ થાય સો એના માટેની સારામાં સારી દવા શું એક મિનિટનું હાસ્ય જો ઈગો ના હોય સાહેબ તો ફરી હસી નાખો ચલો સી થોડુંક તમારામાં ચાર્જિંગ આવ્યું હવે મારે આજ જોઈતું હતું તમારો ઈગો જતો રહ્યો તમે કોણ છો કેટલી મોટી પદવી ધરાવો છો તમે ભૂલી ગયા છો આપણે હંમેશા બાજુમાં કોણ શું વિચારશે આપણે એમાંથી જ આપણે ઊંચા નથી આવતા ડાયાબિટીસનો નો પ્રયોગ તમને કહું શિકાગો યુનિવર્સિટી વાળાએ અમુક વર્ષો પહેલા બે જણના ડાયાબિટીસ પર રિસર્ચ કર્યા સાંભળવા જેવું છે કારણ કે ઘણા બધા ડાયાબિટીસના વ્યક્તિઓ આજે સાંભળી રહ્યા છે ઓનલાઈન પર અને અત્યારે હાલમાં બેઠેલા જ બધા કૃપા કરીને આ મેસેજ કન્વે કરજો ધ્યાનથી સાંભળો બે ડાયાબિટીસના પેશન્ટને બોલાવવામાં આવ્યા હતા આ સત્ય ઘટના કહું છું કારણ કે બધી સ્ટ્રેસ સાથે સીધે કનેક્ટેડ છે બે વ્યક્તિને બોલાવવામાં આવ્યા એકનું ડાયાબિટીસ જ્યારે રિપોર્ટ કરાયો ત્યારે ને વીસની આસપાસ હતો અને દસ વર્ષથી દવા ખાઈ રહ્યો હતો બીજો વ્યક્તિ એટલી જ ઉંમરનો લગભગ એટલા જ વર્ષોથી દવા ખાઈ રહ્યો હતો અને પણ એનું જ્યારે ચેક કર્યું કારણ કે સરખા વ્યક્તિ પર તો મહત્વતા ખબર પડે તો પહેલા નંબરવાળાને ડાયાબિટીસ માપ્યા પછી એકસો વીસ માપ્યા પછી એને પાંચસો ગ્રામનો આઈસ્ક્રીમ ખવડાવવામાં આવ્યો આટલો મોટો પાંચસો ગ્રામની વજન વાળો એક ત્યાં આગળ ફેમિલી પેકે આટલો મોટી ક્યુબ એને આપી દીધી અને સાહેબે એક કલાક સુધી ખાધા રાખ્યો એમ તો પહેલાં કીધું સાહેબ તમે મારા ડાક્ટર છો અને તમને મને બંધ કરાવે છે આજે કેમ ખવા છો કે આ રિસર્ચનો ભાગ છે તમે કાલથી ખાતા નહીં પાછા હા આજે જ ખાવાનું છે તો એને એક કલાક પછી ચેક કરાયું ખાધા પછી તો એકસો વીસની જગ્યાએ ત્રણસો ત્રીસની આસપાસ જેને ડાયાબિટીસ રોકાયો તો એને એક્સ્ટ્રા દવા આપવામાં આવી તો બીજા કે ત્રીજા દિવસે હું ડાયાબિટીસ નોર્મલ થઈ ગયું આ પહેલા વ્યક્તિ પર રિસર્ચ કર્યું બીજા વ્યક્તિને એવું કહેવામાં આવ્યું કે તમને આઈસ્ક્રીમ ખાવા નહીં આવે તમને આઈસ્ક્રીમ નહીં મળે તમારે એક તમારા જે વર્ક અમેરિકામાં શું છે કે ત્યાં આગળ બ્લડ વર્ક આપે ને તો એક મહિના પછી ડોક્ટરની પાસે રિપોર્ટ આવે પંદર દિવસમાં આવતા હશે તો એ બ્લડ વર્ક રિપોર્ટ કરાવનાર વ્યક્તિને કહ્યું હતું કે તમારો રિપોર્ટ આવી ગયો છે હવે તમારે સાંભળવાનું છે જેવું ડોક્ટરે કીધું કે તમારે રિપોર્ટમાં થોડુંક મજાવાળું નથી એટલે બાયોપ્સી કરાવવી પડશે એને એક એક ચમચી પણ આઈસ્ક્રીમ નથી આપી બીજા વ્યક્તિને એનું પણ એકસો વીસ જ હતું પહેલાનું એકસો વીસનું એક ત્રણસો ત્રીસ થયું અને બીજાનું એકસો વીસ થયું હતું અને એને તણાવમાં મૂકી દીધો એકસો વીસ હતું અને એક કલાક સુધી એને તણાવમાં મૂક્યો એને અલગ અલગ વસ્તુઓ કહેવામાં આવી કે હવે તને આ કરવું પડશે કદાચ જો આવું હશે તો આવું કરવું પડશે કે વગેરે વગેરે એવું ટેન્શનમાં મૂક્યું રિપોર્ટ હકીકતમાં નોર્મલ હતો પણ આ એક રિસર્ચનો ભાગ હતો એટલે માટે એક કલાક સુધી એને ટેન્શનમાં રાખવામાં આવ્યો અને પછી એનું શુગર લેવલ જઈને પહોંચ્યું હતું ચારસો ને એસી આયુર્વેદ માને છે આવી ગયો ખ્યાલ તમને તો અટહાસ્ય જે મેં તમને શીખવાડ્યું એ રોજ કદાચ તમને મોકો ન મળતો હોય તો સવારે દસ મિનિટ એક્સરસાઇઝના ભાગરૂપે હસી લ્યો એક્સરસાઇઝના ભાગરૂપે આમ આગળ શ્વાસ લઈને આગળ ઝૂકો અને પછી આમ ઉમ ઉઠતા 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 મોટેથી અઠ હસી હસો હાથ ઊંચા કરીને એવી દસ મિનિટની એક્સરસાઇઝ કરો ને સાહેબ આખો દિવસ તમારો સારો તો જશે પણ તમારી જે દવા અંદરથી બનાવી જોઈશે ને એ આ એક્સરસાઇઝથી તમને બનશે એટલે કે હોર્મોન્સ અથવા તો તમારું તમારું સેન્સ ઓફ હ્યુમર જેનું સારું પેદા કરો ને કે દરેક જણ હસીને જ વાત કરો તમે અને દર બે મિનિટે તમારી સ્માઈલી ફેસ હોવી જોઈએ તો એ તમારી ગ્લેન્ડને અનલોક કરશે એમાંથી હોર્મોન સિક્રિટ થશે તમે હેલ્ધી રહેશો આવા અનેક મુદ્દાઓ છે અને હવે હું તમને પ્રશ્નોત્તરીનો એક સમય આપું છું કોઈને કંઈ કહેવું હોય તો મને પ્રશ્ન પૂછી શકે છે કારણ કે મને બેનો તમે જરા સાંભળશો તો મજા આવશે પતવા જ આવ્યું છે ભૂખ લાગી ગઈ તો મેં મનને લઈ આવોને અહીં આગળ બસ પતવા આવ્યું છે હવે હું અહીંયા આગળ મારું વક્તવ્ય એટલે માટે પૂરું કરીશ કારણ કે મને દાદાજી એક વસ્તુ શીખવાડી હતી કે બેટા ભાવે તેટલું ન ખવાય અને આવડે એટલું ન બોલાય ખબર પડી એટલે હવે હું અહીં આગળ ફૂડ સ્ટોપ નથી મૂકતો મારે ભવિષ્યમાં કદાચ આવવાનું થાય તો એટલે કોમા કરીને જઉં છું હવે તમને હું દસ મિનિટનો ટાઈમ આપું છું તમારા જે પણ પ્રશ્ન હશે એનો હું પ્રયત્ન કરીશ જવાબ આપવાનો આવતીકાલે બધા નાડી પરીક્ષા દૂર દૂરથી બોલાવી લાવો બધાને એક એક આવો લાભ તમને ભવિષ્યમાં ઝડપથી નહીં મળે એનો લાભ ઉઠાવો લોકોને કહો કે આવી રીતના મફતમાં છે જરૂર લાગશે તો જ તમારે દવા લેવાની છે બાકી તમારું નિદાન તમારી જે સલાહ સૂચન છે બધું એમને સેવા જ છે તો જેટલી સંખ્યામાં તમે આવો એટલું તમને સ્વાગત છે અને આટલી જે મને મને અહીંયા બોલાવીને મારું આટલું બધું સન્માન કર્યું હું એટલું લાયક જ નથી પણ હું સૌથી પહેલાં તો સ્વામીજીનો દિલથી આભાર પ્રગટ કરું છું અને એમની જે આખી ટીમ છે એટલી નાઇસલી અમારી આગતા સ્વક્તા કરી રહી છે બે દિવસથી હજુ આવતીકાલે પણ અહીંયા જ છું અમે પરમદિશ સવાર જવાના છે અને આ બધી વસ્તુઓનો જે પુણ્યનો જે બીજા ભાગીદાર છે કારણ કે આંગળી ચીંધવાનું પુણ્ય છે સાહેબ મારે ત્યાં બે ત્રણ મહિના પહેલાં જોશી સાહેબ આવ્યા હતા અને અમારી એટલી બધી પહેલી જ મીટિંગમાં આત્મીયતા થઈ ગઈ અને મજા આવી એમને અને એમણે સાહેબે કંઈક સમયજીને વાત કરી હશે અને મને અહીંયા આગળ મોકો આપ્યો છે એટલે આ પુણ્યના ભાગીદારના મોટા ભાગીદાર કહેવાય એવા ડૉક્ટર જોગેનભાઈ જોશીને ખૂબ તાળીઓથી બતાવી અને બાકીના આર કે સાહેબને હમણાં મળ્યો એ પણ બહુ મજાના માણસ છે અને બાકીના જે બધા ડાયસ પર બેઠા છે અને અહીંયા નીચે બેઠા છે બધા ખૂબ જ મજા આવી એમની જો વાત કરીને અને ભવિષ્યમાં પણ ચોક્કસ આપણે આ સેતુ ચાલુ જ રાખીશું અને મારી સેવાનો ગમે ત્યારે લાભ જોઈતો હશે અને ઇન્ડિયામાં હઈશ તો ચોક્કસ હું આવીશ અને આવતીકાલે લાભ લો એટલી જ વિનંતી હવે કોઈ ક્વેશ્ચન હોય તો તમને મને તમને કહી શકો છો દહી આ આર કે સાહેબને એક પ્રશ્ન છે કે દહીંને છાસનું સેવન કરવું જોઈએ કે નહીં તો હું કાલે સલાહ આપવાનો છું તમારી પ્રકૃતિ અને વિકૃતિ જોયા પછી ડેફિનેટલી હું છાસનું પણ આપું છું છૂટ દહીંની પણ આપું છું પણ એ બધાને નથી આપતો હું જોઈને કહીશ બરાબર ગુડ ઇવનિંગ સર થોડાક દેવ મેં બંધ કર્યું મને કેમ વેગો પેટ થાય છે તો કે નહીં તમે ચટણી ખાઓ હવે એમાં મરીને મસાલાને એવું નાખીને ખાય જી કચુંબરનો મતલબ શું છે ખાલી પ્લેન નો સોલ્ટ નો શુગર નો સ્પાઈસીસ ખાલી કચુંબર બ્લેક પેપર પણ નહીં જમતા મેં શું કીધું હતું હમણાં કે જમતા પહેલા દરેક વ્યક્તિ શક્ય હોય તો પોતાના વજન જેટલું ખાય સમજાવો છો કેવી રીતના તમે પાછા ગભરાઈ ના જાઓ મારું વજન તો પચાસ કિલો છે સાહેબ પચાસ કિલો મારે કેમનું એટલે જેટલું વજન હોય સમજાવી છે માની લો કે એક વ્યક્તિનું વજન પચાસ કિલો છે તો એને કચુંબર કેટલું ખાવું જોઈએ ફળ કેટલા જોઈએ તો પચાસ પચાસ કિલોની જગ્યાએ જોડે મેંડું ઉમેરી દેવાનું છે પાંચસો થઈ ગયું તો પાંચસો ગ્રામ કચુંબર આખા દિવસમાં પૂરું કરવાનું છે અઢીસો ગ્રામ લંચ પહેલા અને અઢીસો ગ્રામ ડિનર પહેલાં અને પછી તમારે જે જમવું હોય તમે જમો એવી જ રીતના ફળ તો કે ફળ પાંચસો ગ્રામ ખાવાના છે અઢીસો ગ્રામ બે ભાગમાં ખાઓ કે બસો બસો ત્રણમાં માં ખાઓ કે પછી એક વખતમાં કહી લો તમારી પોતાની મરજી છે પણ આ બે ફાઇબર્સનો ઇન્ટેક તમે રાખશો ને સાહેબ તો કાચું એટલું સાચું એ સાચું સાબિત થશે જે આયુર્વેદનું એક ફંડામેન્ટ છે સાહેબે બહાર પાડી છે ને રસોઈ વિરાનું જી રસોઈ એવું કઈ બુક બહાર પાડી છે અને એટલે જ આગળ કોઈ બોલી ગયું હું એને થોડુંક એને એક લાઈન એડ કરી રહ્યો છું જેમ કીધું કે કિચન ઇઝ યોર ફાર્મસી એન્ડ ફૂડ ઇઝ યોર મેડિસિન આપણી કિચન એ ફાર્મસી છે આપણે એમાં હર્બ્સ બધી નાખીએ છીએ બધા સ્પાઇસીસ કહો છો તમે એને આપણે આયુર્વેદમાં હર્બ્સ કહીએ છીએ એક પ્રકારના દવાના સ્વરૂપો છે પણ એની માત્રા ખબર નથી માત્રા કેટલી ખાવી જોઈએ ને કઈ પ્રકૃતિને ઓછી વધતી ખાવી જોઈએ એ જ ખાલી સમજવાની જરૂર છે બાકી બધું સારું જ છે સાહેબ એક મેં સ્લોગન બનાવ્યું છે કમ ખાઓ ને ગમ ખાઓ કમ ખાઓ એટલે પેટ સાફ રહે ગમ ખાવ એટલે મન સાફ રહે માણસનું પેટ અને મન સાફ હોય તો કોઈ બીમારી જ નથી આવતી કોઈ ડૉક્ટરની જરૂર નથી જી જી બિલકુલ કોઈનો પ્રશ્ન છે બીજો કોઈ જી નહીં મેં સાંભળી લો બેન મેં હમણાં મેં હમણાં એમાં મેં કવર કરી દીધું હતું જ્યારે મેં કીધું ને કે કોઈ મને પ્રશ્ન પૂછ્યો કે તમારે એક આઈ મીન એક વખત તમને એવો મોકો મળે તમે કે હેલ્થ મિનિસ્ટર બધું તમે શું કરો મેં કીધું કે કાચું ખાઈને એટલે એમાં જે તાકાત છે કાચામાં એ તમે ચૂલા પર ચડાવીને એને મારી નાખો છો એના જીવને તમે મારી નાખો છો પછી બાપાનો પ્રશ્ન જ ક્યાં રહ્યો એને કહેતા પછી વઘાડીને ખાવ ને ટેસ્ટી પછી બરાબર છે ગુડ ઇવનિંગ સર થેન્ક યુ ફોર યોર સચ વેલ્યુએબલ ઇનપુટ્સ ખૂબ જ મજા આવી વન સ્મોલ ક્વેશ્ચન આપણે માણસ સવારે ચાલતો હોય ઘણા માણસો રાતના જમીને પણ ચાલતા હોય છે અને દે ડુ સ્લો વોકિંગ ઓર સમ પીપલ આર ડુઈંગ બ્રિસ્ક વોકિંગ એઝ વેલ સો વોટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ દેટ ઇઝ ઇટ ઇઝ ઇટ હેલ્ધી ટુ વોક અરાઉન્ડ આફ્ટર વન આવર ઓર હાફ એન અવર આફ્ટર ધ મીલ વેરી ગુડ ક્વેશ્ચન થેન્ક યુ ફોર દેટ એકચ્યુલી સર્વશ્રેષ્ઠ વ્યાયામનો સમય તો સવારનો જ ગણ્યો છે આયુર્વેદમાં સવારે છ વાગેથી લઈને દસ વાગ્યા સુધીનું જે મુહૂર્ત હોય છે ને એ કફનું મુહૂર્ત હોય છે કફ દસ થી બે વાગ્યા સુધીનું જે મુહૂર્ત હોય છે એ પિત્તનું મુહૂર્ત હોય છે અને બે થી છ એટલે ચાર ચાર કલાકના મુહૂર્ત હોય છે એ વાયુનું મુહૂર્ત હોય છે તો આયુર્વેદમાં એવું કહે છે કે છ વાગે પહેલાંનું જે મરત સવારે છ વાગે પહેલાંનું મહવૃત્ત વાયુનું છે અને એમાં તમે ચાલો ને તો શરીરમાં કદી રોગ જ ન આવે કદાચ માનલો કે તમારું એમાં નિયમ છે તરત ને તરત હોય તો અને બે કલાક પછી હોય તો તમારો કોઈ નિયમ નથી શાંતિ તમે ચાલી શકો છો પણ બ્રિસ્ક વોકિંગ નો હું તો કહું છું સામાન્ય રીતે બધા ચાલવું જોઈએ સરળતાથી જેમ ટહેલવા જતા હોય ને કારણ કે તમે જો જીમમાં આ લોકો જે જીમમાં જાય છે કેટલું ફાસ્ટ દોડે છે સાહેબ અઠ્ઠાવન વર્ષે કપિલ દેવ સાહેબ જે જીવનમાં કાયમ જીમમાં ત્રણ ત્રણ ચાર ચાર કલાક કાઢતા હતા એમને મોટો કાર્ય કેસ બનાવ્યો પછી સૌરવ ગાંગુલી અડતાલીસ ઓગણપચાસ વર્ષે બે વખત એટેકાયા એ પણ કેટલું જીમમાં ટાઈમ સ્પેન્ડ કરતા હતા પછી રેમો ડિસુસા બહુ મોટો ડાન્સર એ પણ અડધો દિવસ જીમમાં કાઢતો હતો એ માણસ એને પણ મોટો દિન એટેક એટલે આ બધી વસ્તુઓમાં હું ઓછું માનું છું મને ખબર બી નથી પડતી સાચું કહું તો એ બાબતે પણ વ્યાયામમાં પ્રાણાયામ થોડા સૂર્ય નમસ્કાર જેવું કંઈક કંઈક પણ સૂર્ય નમસ્કાર કરો ને બાકીના તમને યોગ આવડે કે ના આવે ચાલી જાય બધું એમાં બધું આવી જાય છે સૂર્ય નમસ્કારમાં તમારી તાકાત હોય તો પાંચ કરો તાકાત હોય તો દસ કરો તાકાત હોય તો એથી વધુ કરો પણ સૂર્ય નમસ્કાર કરો અને પછી થોડુંક પ્રાણાયામમાં કપાલભાતી છે ભસ્ત્રિકા છે અનુલોમ વિલોમ છે આ ત્રણ તો કરી જ નાખો એટલે તમારી ત્રણે ત્રણ સિસ્ટમો જે આ આટલો ભાગ છે એ તમારે અનુલોમ વિલોમમાં આવી જશે પછી અહીંથી ભાગ છે એ તમારે ભસ્ત્રિકામાં આવી જશે અને આ ડૂટીથી નીચે છે બધો એ કપાલભાતીમાં આવી જશે પેટના બધા આ ત્રણ કરો એટલે લગભગ તમારું બધું આવી ગયું અને આપણે એવું કહીએ સાહેબ મારા પાસે ટાઈમ જ નથી તો હું તમને કહું કે તમે પાંચ માણસનું ઘર ચલાવો છો એવરેજ પાંચ માણસ ઘરમાં હશે ને કોકમાં ત્રણ હશે કોકમાં ચાર કે પાંચ હશે વધુ વધુ તો પાંચ હશે અત્યારના જમાના પ્રમાણે તમે પાંચ જણની જવાબદારી લઈને તમે કહો છો મારી પાસે કલાકનો ટાઈમ નથી ને જે વ્યક્તિ સવા સો કરોડ ને દેશનો ચલાવી રહ્યા છે એ રોજ એક કલાક ફાળવે છે તો એ કેમનું કરતા હશે એટલે આપણું મેનેજમેન્ટમાં કંઈક ખામી લાગે છે આપણી કંઈક મેનેજમેન્ટમાં આપણે કંઈક ઓર્ગેનાઇઝ બરાબર નથી કરી શકતા એમાં કંઈક વિચારવા જેવું છે

તો હું અહીંયા આગળ સાહેબ અહીંયા વિરામ આપું છું મને ખૂબ જ દિલથી કહેવાનું મન થાય છે કે ભલે ઓછી સંખ્યા હતી પણ મને કહેવામાં મને આનંદ મળ્યો જી જી તમારો કોઈ પ્રશ્ન છે કમર તો સૂર્ય નમસ્કાર કરી આ છે કયા પ્રકારનું છે હું કાલે જોઈશ સી કમરના દુખાવા માટે પણ મારા દાદાજીનો જૂનો પ્રયોગ છે સિત્તેર ટકા કમરના દુખાવામાં આજે હું જે મફત એ ટ્રીટમેન્ટ બી મફત એક કલાકની ટ્રીટમેન્ટ છે એ પણ હું મફત આપીશ જરૂર લાગશે તો અને કદાચ કોઈ મોટો દુખાવો હોય તમે રિપોર્ટ કરાવ્યા હોય તો સાથે લઈ આવજો અને કદાચ રિપોર્ટની જરૂર ન પડી હોય અને એમને જ હોય સામાન્ય તો તમે ચોક્કસ આવજો તમારે ઊંધા પેટના ભારે તમારે એક કલાક જેવું કે પોણા કલાક જેવું સૂઈ રહેવું પડશે એ જે ટ્રીટમેન્ટ આપ્યા પછી ટ્રીટમેન્ટ તો ખાલી ત્રણ જ મિનિટની છે પણ એના પછી સૂઈ રહેવું પડે છે એ પોણો કલાક સૂઈ રહેવું પડે છે તો તમે ખાધા પછી બે ત્રણ કલાકે આવજો એ ટ્રીટમેન્ટ લેવા અથવા ભૂખ્યા પેટે આવજો બરાબર છે થેન્ક યુ સર જી હા તો એના માટે થોડા બે ત્રણ પ્રોબ્લેમ તમારા છે એ હું તમને વિસ્તૃતમાં કાલે કહી શકીશ તમે કાલે ચોક્કસ આવજો પણ ઊંઘ માટે મેં તમને કહું ને ઓગણ ઓગણસી ટકા લોકો દુનિયામાં આઠ કલાક નથી ઊંઘી શકતા યા તો ટાઈમ છે તો ઊંઘ નથી અને ઊંઘ છે તો ટાઈમ નથી એવું કંઈક થઈ રહ્યું છે અને ઊંઘને લીધે કેટલા બધા ડાક્ટરોના વ્યવસાય વધવા માંડ્યા છે બહુ જ ઊંઘને લીધે પ્રોબ્લેમ છે પાણી આહાર વિહાર ને ઊંઘ જી 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 બિલકુલ એટલે ઊંઘનું મહત્વ તો સાહેબ તમે જેટલું તમે દીપમાં વાંચશો ને એટલું ઘટતું જશે બહુ મજા આવશે હા તો હવે એમાં ઘણા બધા વિચારવા એવું હોય શકે તમે આગલા દિવસે શું ખાધું હતું પેટ સાફ થયું હતું નહોતું થયું તમારી તમારી જેમ કીધું ને કે આ ગુલાબની પાંદડી પકડવાનું જે કહ્યું ને એ તમે કેટલા ગ્રામ અહીંયા ગોઠવી રાખ્યા છે બધાના એ બધું જોવું પડે ને મારે एनीवे, अगेन थैंक यू वेरी मच आई एम किसका बिल्कुल है? है मेरे पास आने से पहले मैं तीन शर्तें आज बोल के जाता हूं। आप आइएगा फ्री में मेरी सेवा लीजिएगा तीन शर्त आप तय करके आइएगा साहब बे मिनट बोली सको छो तीन शर्त हमारी ये है जो भगवान दंतवंतरी ने कही है कि चाहे जितना भी दुखी बंदा रोता हुआ क्यों नहीं आता बड़ी बीमारी लेके क्यों नहीं आता उसको ये तीन वचन दीजिए उसके पास वचन नंबर एक कि आपको आयुर्वेद में श्रद्धा है तभी आइए खाली अखतरा करने के लिए मत आइएगा वो आपका टाइम बिगड़ेगा वैद्य जी का बिगड़ेगा तो श्रद्धा हो तभी हमारे पास आइए नंबर एक हो गया नंबर दो आपके पास पेशेंस मतलब धीरज होनी चाहिए धीरज है तभी आप एक श्रद्धा एक हो गया धीरज और आखिरी चीज बताई है तपस्या अगर तपस्या करने की आपके पास मनोकामना है पावर है पावर सब आप कोई भी डिजीज का रिजल्ट ले सकते हैं ये खराटे तो क्या है मैंने कैंसर तक बोला तो खराटे तो कुछ नहीं है साहब ठीक है सो so मैं मानता हूं क्वेश्चन की कमी तो नहीं होगी लेकिन बहुत समय हो गया और मजा आ गया और मैं डेफिनेटली खुश होकर जाऊंगा सर जम्पाण साथे छास બે ગ્લાસ પી તો ચાલે કે એક ગ્લાસ પીવાનો એક ગ્લાસ કોના માટે પીવો છો બીજો ઉપર જમીન પાછે ઉપર પીતા હોય એક જમ્મા સાથે પીતા હોય એક ઉપર પીતા હોય કોઈ પણ વસ્તુ જેટલી સારી છે એટલી અત્યક્ષયક્તિમાં અતની ગતિ નથી એટલે નુકસાનકારક પણ થઈ શકે એટલે વધારે મોં ના રાખવો એક ગ્લાસ આપણે સી આપણું ભગવાન એટલે બધાય કેમ એક ગ્લાસનું માપ કેમ બસો અઢીસો એમ કેમ બનાવ્યું છે એનું કંઈ કારણ છે કે આપણા જઠણમાં જે તાકાતો હોય એટલું જ કરવું આમ કદી કદી પી લેવાય હા અને ડૉક્ટરને નહીં કહેવાનું પણ પી લેવાનું બે ગ્લાસ બરાબર છે થેન્ક યુ વેરી મચ સૌને દિલથી પ્રણામ